आभार निशित नमस्कार दर्शक मित्रों आपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपनो स्वागत छूं छूं ईश्वदान गढ़वी। कोरोना ने वर्तावेला काड़ा कहरती रीतसरनो हाहाकार मची गयो छे। हॉस्पिटल में सारवार माटे बेड नथी, बेड मळे तो ऑक्सिजन नी अछतनो सामनो, दर्दियों ने बेड सुधी पहोंचवा क्यांक 15 तो क्यांक 20-20 कलाक सुधीना वेटिंग, रेमडेसिविर माटे लोकोनी लाइन, पोताना परिवारजन ने बचावा आजे गुजरात हाफी रह्युं छे। अने एमां पण केटलाक नियमो जे खूब नडतर रूप बनी रह्या, बधा आ बीजी लहेरना करने जवाबदार गणी रह्या छे। अत्यारे सवाल ए छे के आ बीजी लहेर आटली घातकी केम साबित थई रही छे, कोना पापे आ लहेर आटली बधी घातकी छे, केम आ हदे लोको संक्रमित थया, आ बधा सवालो सौ कोईने थई रह्या छे। त्यारे मद्रास हाईकोर्टे एक गंभीर टिप्पणी करी छे, तेमणे अवलोकन करता कह्युं छे कि चूंटणी पंचे सभा न रोकता कोरोना वध्यो, कोरोनानी बीजी लहेर माटे चूंटणी पंच जवाबदार छे, चूंटणी पंचना अधिकारी सामे हत्यानो केस दाखल थवो जोईए। આપણે પણ જાણીએ છીએ કે જ્યાં જ્યાં ચૂંટણીની સભા થઈ, જ્યાં જ્યાં રેલી થઈ, તે પછી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો અને પરિણામે સ્થિતિ આપણી સામે છે। આજે સૌ કોઈ લાચારી અનુભવી રહ્યા છે, સૌ કોણે કોણે મદદ કોણ કરે। નિષ્ણાતો કહે છે કોરોનાની ચેન તોડવી જરૂરી છે, લોકો પણ માંડે છે કે હવે ફરી એક લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી। કડક અમલવારીની મહારાષ્ટ્રની લહેર ધીમી પડી છે, તેના આંકડા પ્રમાણે અન્ય રાજ્યો આ પગલે લોકડાઉનના નિર્ણય ન લઈ શકે। હવે તો ગુજરાતમાં પણ લોકડાઉનની માંગ થઈ રહી છે। આ સમયે એ તમામ વોરિયર્સને સલામ છે જે તન મન ધનથી તેમજ ફરજ નિભાવી રહ્યા છે, જે કોઈને કોઈ રીતે મદદ કરી રહ્યા છે, વ્યવસ્થા કરી રહ્યા છે, એ સૌને સલામ। અને આજે મહામંથનમાં ચર્ચા કરીશું મારી સાથે। મિત્રો, આપની સામે હું હાજર થઈ ગયો છું ગુજરાતની સેવામાં। કોરોના થયા પછી ઘણા દિવસ આપની વચ્ચે નથી આવી શક્યો, અને જ્યારે જ્યારે આવી વસ્તુઓ થાય, આમ તો હું કર્મના સિદ્ધાંતમાં માનું છું, ક્યાંક મારાથી પણ ભૂલ થઈ હશે તો જ આવી વસ્તુ બને, નહીં તો ના બને, બહુ સ્પષ્ટ માનું છું। છતાંય તમારી શુભકામનાઓ, તમારા આશીર્વાદ એક ટીકડી લેવાની જરૂર નથી પડી સાહેબ। એક પેરાસેટામોલ સિવાય કોઈ દવાની જરૂર નથી પડી, મિથેલિન બ્લુ હું લેતો હતો, આયુર્વેદિક ઉપચાર કરતો હતો, અને એકદમ હેલ્થી તમારી સામે છું। આ ઈશ્વરની કૃપા, માતાજીની કૃપા અને તમારી શુભકામનાઓ, તમારા આશીર્વાદ। ઘણા લોકોને જ્યારે વાતની ખબર પડી, ખૂબ બધા મેસેજો, વોટ્સઅપ તો ઠીક છે હું બહુ જોતો નહોતો, પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ઉપર ઢગલાબંધ શુભકામનાઓ આવી। હું ચહે દિલસે સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું। મિત્રો, ઘણા બધા એવું કહેતા કે સુદાનભાઈ શું કમાયા છીએ, પણ મને આજે મારી એ જાત ઉપર ગર્વ થાય છે કે આજે ગુજરાત આખું પ્રાર્થના કરી રહ્યું। તમામને વંદન કરું છું, કેટલાક લોકોએ માનતાઓ કરી, મને મેસેજ આવ્યા, વાયા હું ફોન ઉપર તો વાત નથી કરતો, કોઈએ ચપ્પલ ના પહેરવાની માનતા કરી, દીવડા કર્યા હતા, એ તમામને મારા વંદન। અને વ્યાજ સાથેની ચૂકવણી આ ઋણ હું અદા કરીશ। મને ખબર છે મુશ્કેલીઓ ભગવાન રામને પણ આવી હતી, ભગવાન કૃષ્ણને પણ આવી હતી, આવશે, પણ મારી આપને વિનંતી છે કે કોરોના માટે એક ચેતતા જરૂર રહો, પણ જો આવી જાય પછી ડરો નહીં। મિત્રો, ઘણી બધી ચિંતાઓ મારા, કારણ કે હું ફેસબુક ઉપર લાઈવ થયો, 9-9 લાખ લોકોએ જોયું, 18-18 હજાર કોમેન્ટો આવી છે। સ્વાભાવિક છે બધી કોમેન્ટો ન વાંચી શકે, પણ એમને બધાને ચિંતા થતી હતી, અને એ વાત મને એક હોંસલો બુલંદ કરે છે કે હું જે રસ્તે ચાલી રહ્યો છું એ કદાચ એ રસ્તો સાચો છે। હા, 2-5% દલાલો, ભૂચશિયાઓ કોઈને ન ગમતું હોય, સ્વાભાવિક છે, પણ આજે તો એ પણ ઠંડા દોર થઈ ગયા છે। શું કામ ખબર છે સાહેબ? એમના પરિવારમાંથી આજે મુશ્કેલીઓ શરૂ થઈ છે। હા, એટલી વાત ચોક્કસ છે, કેટલી જગ્યાએ હું લાચાર હતો, ઘણા લોકોના ઢગલાબંધ મદદ માટેના મેસેજ આવતા હતા,
साहब मारे मारा परिवार ने मारे हॉस्पिटल जावू नहीं पड़ू पण जो जावू पड़त तो मने बेड मळत एनी कोई गेरंटी नहोती। बहु क्लियर बात अने एटला माटे भगवाने कदाच कोरोना मोकल्यो मारी पासे के तने खबर पड़े साची स्थिति शू छे। साहेब आज ऑक्सिजन ना बाटला माटे केटली केटली वेटिंग करवी पड़े छे। कदाच आ स्थिति आज गुजरात नी छे। आज घणा लोको मने कहता था एकाद तो मारी पासे रड़ता था वाया वाया जरे एमने कीधु कि मारे यशोदान भाई जिद पकड़ी एटले वात करी मैं यशोदान भाई हूँ पाप नो भागीदार तो नहीं हूं। मैं कीधुं केम मन के हूँ ज्ञाति जाति धर्म जो मतदान करतो तो करावतो तो हूँ पाप नो भागीदार होईश। मैं कीधुं जाग्या त्यांथी सवार सारा लोको ने जे दिवसे तमे छूटता थई जशो ते दिवसे आवी परिस्थितिओ नहीं आवे। जे परिस्थिति मित्रों एटली विकट छे के घणा लोको एवुं कहे छे कि यशोदान भाई पॉजिटिव पॉजिटिव। साहेब खबरो क्यारे पॉजिटिव के नेगेटिव नथी होती, खबरो सच्च हकीकत होय छे। अने आ समय में जो हकीकत न बतावे तो ईश्वर पण आपने माफ नहीं करे। परिस्थिति स्वाभाविक छे कि अघरी छे पण अहींया आपणे वीछीए दख मार्यो होय अने पछी आपणे कंई काई नथी तो वीछी अहींया सबाका मारे कि न मारे। हवे तो वीछी छे नहीं तो केन्सर नी वात करो। अहींया केन्सर आवे अने तमे दवा न करो तो अहींया सुधी आवे कि न आवे, मारी परिस्थिति ए छे। घणा लोकोने गमे छे, घणाने नथी गमतुं, पण केटलीक वस्તુઓ હું મિત્રો આજે કહેવા માંગુ છું। દુઃખ આવે, મુસીબતો આવી, આપણે ત્યાં યુદ્ધો આવ્યા છે, યુદ્ધ પણ થયા છે, ઇતિહાસ તપાસો, આપણે ત્યાં પોલિયો ટીબી ઘણા બધા રોગો આવ્યા છે, પણ આ કોરોનામાં એક વર્ષ થયું આપણે આપણી વ્યવસ્થા બનાવી નથી શક્યા। એના માટે હું વ્યવસ્થા તંત્રને સિસ્ટમને શાસકોને જવાબદાર ગણું। आज तमे बीमार पड़ो अने जो हॉस्पिटल जावानुं आव्युं साहेब ऑक्सिजन लेवल घटे छे, हूँ एवुं कहूँ छुं के घरे रहेजो, ऑक्सिजन बाटला अथवा तो आयुर्वेदिक उपचार पण करजो, पण जो हॉस्पिटल माटे आवे ने तमारे फोन करवो पड़े तो अमदावाद अथवा तो बीजी जग्याए एम्ब्युलन्स वगर दाखल नथी करता। हवे एम्ब्युलन्समां तमे फोन करो मित्रों तो आठ आठ नौ नौ कलाकनो वेइटिंग आवे। एटले अत्यारे तमे फोन करो एटले सवारे कदाच एम्ब्युलन्स आवे। हवे सवारे एम्ब्युलन्स मळे जोजो, सवारे एम्ब्युलन्स पड़े पछी हॉस्पिटल वाळा क्यारे दाखल करशे, क्यारे बेड आपशे ए खबर नथी। मान लो के तमने बेड मळी गयुं तो त्यां इंजेक्शन के ए व्यवस्था मळशे के ए खबर नथी। आवी स्थिति छे, बहु कपड़ी छे। ईश्वरने प्रार्थना करिए कि तमारे हॉस्पिटल न जावुं पड़े। कोरोना आवे तो घरगथ्थु उपचारमां पण थाव। साहेब केटला एवा लोको छे, केटला एवा नेताओ छे, केटला मित्रो मारा भाजपना लोको पण मृत्यु पाम्या छे। भगवान एमना आत्माने शांति आपे दरेकने। जे लोको आ सरकार लावा माटे रात दिवस एक करी हती एमना परिवारमांथी पण ऑक्सिजन न होय, वेंटिलेटर अथवा बीजी व्यवस्थाओ आजे केटलाय धार एना कारणे गुमावू पड्युं छे। भगवान गुजरात माथी हिंदुस्तान माथी जेटला जेटला मृत्यु पाम्या छे साहेब एमना तमाम ने भगवान एमना आत्मा ने शांति आपे एवी शुभ आपणे प्रार्थना करी। मित्रों स्थिति जुओ तमे, आजे केटलाय धारासभ्यो अधिकारीओ सामे आवे छे, अधिकारीओ धारासभ्यो सामे आवे छे के आ मारी पासे नथी, आ मारी पासे नथी। अमदावादमां एवुं छे कि आधार कार्ड अमदावादनो नहीं होय तमने एडमिशन कोर्पोरेशननी हॉस्पिटलोमां नहीं मळे, त्यां सिविलमां जाओ फलाणा ढीकडमां एम्ब्युलन्सनी लाइनो શું કહે છે તમને? આ ક્યારે સૂજ્યું જ નહીં, ક્યાં જરૂર પડે છે મિત્રો? આપણે રાજા રાજા હોય એના દીકરાઓને મૂકી દેતા હતા એવી સ્થિતિમાં આવી ગયા છે। આજે પક્ષ એની રીતે કામ કરતું, બીજો પક્ષ એની રીતે કામ કરતું, ત્રીજો પક્ષ એની રીતે કામ કરતું, સરકાર એની રીતે કામ કરતું હોય અને પછી છતાં એમ કહે કે નેગેટિવિટી બહુ ફેલાવો નહીં। સાહેબ હવે તો પાપના ભાગીદાર નો બની, નેગેટિવ એટલે શું? આજે કોઈનો દીકરો 30 30 32 32 વર્ષનો જુવાન જ્યારે કોરોનામાં વેન્ટિલેટર નથી મળતો અને મૃત્યુ પામે છે, તમે એને નેગેટિવિટી કહો છો? આજે કોઈ સબ કેટલાય પરિવારો છે ને એ પરિવારોના માળા વિખાઈ ચૂક્યા છે, એને તમે નેગેટિવિટી કહો છો? તમારી ઓનાવ ડેથના કારણે કેટલાય પરિવારો સાહેબ સુખી હતા, એક મહિના પહેલા દોઢ મહિના પહેલા એના માળા ચૂથાઈ ગયા છે। ક્યારેક જઈને જાઓ
एक पति जारे एक्सपायर थयो ने त्यारे पत्नी अने एनो 3 વર્ષનો દીકરો કણસતા હશે ને તમે કલ્પના કરો એની હાલત શું થતી હશે એક એક ને માં ગુમાવી હશે કોઈએ ભાઈ ગુમાવ્યો કોઈએ દીકરી ગુમાવી કોઈએ બેન ગુમાવી તમે વિચાર તો કરો અને તમને નેતાઓને એક એક ફોન ઉપર હોસ્પિટલો મળે છે એક એક ફોન ઉપર બેડ મળે છે આ અમે નથી જોતા આ સ્થિતિ શું કહે છે તમે આજે પણ હેલિકોપ્ટરમાં ફરો છો અમને વાંધો નથી પણ અમારા માટે તમે હોસ્પિટલોની બંદોબસ્ત ન કરી શકો તમે એક એક માણસ તમે વિચાર કરજો ટેક્સ તો તમે પહેલા લઈ લો છો પેટ્રોલ અમે ભરાવીએ 35 રૂપિયા તમારા ખાતામાં તમે નખાવી લો છો તમે તે પહેલા દિવસે ટેક્સ ભરો છો અમે જમીએ બ્રશ કરીએ ને બ્રશ ટૂથપેસ્ટ એના ઉપર તમે ટેક્સ પહેલા દિવસે લો છો અને જ્યારે અમને ચૂકવવાનો વારો આવે પ્રજા પીડિત થાય ત્યારે તમે હાથ ઊંચા કરી અને તમારી વીવીઆઈપી સુવિધાઓ તમામ ચાલુ રહે આહ તમે કુદરતી થનરો સિકંદર જેવા સિકંદર વ્યક્તિઓ જે હિન્દુસ્તાન ઉપર એલેક્ઝાન્ડર સિકંદર રાજ કરતો હતો ને એ ખાલી હાથે ગયો છે તમે એમ સમજો છો કે તમે એનાથી મોટા છો આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે શરમ આવી જોઈએ શરમ તમને જો થોડુંક પણ રહ્યું હોય તમારામાં તો આજે ગુજરાતમાં ભારતમાં આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓની રેલીઓને કારણે જે 18,000 કેસ 15,000 કેસ આવે છે શરમ નથી આવતી તમને ઈશ્વરનો ડર નથી આજે મદ્રાસ હાઈકોર્ટે કીધું છે કે ચૂંટણી પંચ જવાબદાર છે એની સામે હત્યાનો કેસ કેમ ન થાય હું તો એમ કહું છું કે જે નેતાઓ રેલીઓ કરી એની સામે હત્યાનો કેસ કેમ ન થાય મારા એક એક નાગરિકની જ્યારે જ્યારે ડેડ બોડી શમશાનમાં સાહેબ વેટિંગ આવે છે તમે એમ માનો છો કે તમે બધું સારું કરો છો આજે સ્થિતિ તમારી મારી સામે છે સાહેબ નાના માટે તમને બધાને મત આપ્યા તમે અને જેણે જેણે તમને માતા પાયવા છે એ પાપના ભાગીદાર બનશે કે નહીં જે પણ પાર્ટીના હશે મારે પાર્ટીમાં નથી પડવું આજે આ રાજ્યમાં આ સરકાર છે બીજા રાજ્યમાં બીજી સરકાર હશે સાહેબ આ તમારી પરીક્ષાઓ તમે કરી શકો છો કે શાસન કે નથી કરી શકતા કેપેબલ છો કે નહીં આની આ પરીક્ષાનો સમય છે સાહેબ સવાર ઉઠે તમે આમ સોશિયલ મીડિયા ઉપર જો હું ઘરે હતો ધ્યાન કરતો હતો સારી પુસ્તકો વાંચતો હતો ટ્રાય કરતો હતો કે હું કંઈક આજે વાંચું ધ્યાન કરું યોગ કરું પણ છતાંય સોશિયલ મીડિયા ઉપર નજર કરતો તો ઓમ શાંતિના મેસેજો આ કોઈનો 32 વર્ષનો કોઈનો 35 વર્ષનો કોઈનો મા બાપ મા દીકરો કોઈની દીકરી અને તો મૃત્યુ પામતા તમે કેટલાક હે ભગવાન હે ઈશ્વર તું તો જો અને છતાંય શાસકો બેફામ રીતે નિવેદનો કરે છે બેફામ રીતે ફરે છે તમે તો વિચાર કરજો ખોટા લોકોને સાથ આપવું નહીં પણ પાપના ભાગીદાર છે તમે તમે વિચાર કરો આજે સંજય ગુપ્તા ભગવાન એમના આત્માને શાંતિ આપે નિધન થયું છે કોરોનાના કારણે વેન્ટિલેટર ઉપર 15 દિવસથી લખનૌમાં આઈએએસ અધિકારી હતા આપણા 500 કરોડના કૌભાંડના આરોપી હતા મેટ્રોના હું આપને કહેવા એ જ માંગુ છું ક્યારે તમારી સંપત્તિ નથી તમારો અધિકાર નથી લેવાનો સાહેબ અને મનુષ્ય દેહ છે ને એ મોક્ષ માટે મળે છે મનુષ્ય દેહ લૂંટ ચલાવવા માટે બૂચ મારવા માટે નથી મળતું આજે સ્થિતિ શું થઈ છે સાહેબ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન નાખે છે ગામડાઓમાં કેટલી શમશાનોમાં તમે જુઓ ને તો ટાઈમ નથી શું હાલત થઈ છે ચૂંટણી માની લો ચૂંટણીઓ તમે એમ કહો છો કે નથી તો તમે વ્યવસ્થા તંત્રમાં તમે ધ્યાન નથી આપી શક્યા મદદ કરો લોકો કહે છે સાહેબ લાચાર છીએ મદદ નથી કરી શકતા કારણ કે આજે ધારાસભ્યો કે મંત્રીઓ છે ને એ પણ બેડ અપાવી નથી શકતા એવી સ્થિતિ છે બહુ સ્થિતિ ખરાબ છે આજે 108માં ન જાઓ એટલે દાખલ નથી કરતા પ્રાઇવેટ વાહનમાં તમે ગયા દાખલ નથી કર્યા 108માં ખબર છે કે 8-10 કલાક વેઇટિંગ આવે એટલે તમારો ટાઈમ જ ન આવે એમને એમ ડેડ બોડી થઈ જાય કેવી સ્થિતિ છે તમે હોસ્પિટલો ઊભી નથી કરી શકતા તમે આજે મોટી મોટી કોલેજો સ્કૂલો ખોલી નથી શકતા અથવા એક નર્સ અને એક ડોક્ટર મૂકી દો એ 100-100 લોકોને તપાસી શકશે નહીં તપાસી શકે મુશ્કેલી નીકળી છે નહીં કરી શકો તમે વિચાર કરો ભારતની દંડ સંહિતા 1860 અને કલમ 21 મુજબ આખા ભારતના
कोई पण होदा तेमज दर्जाना तमाम सरकारी अधिकारियों ने कर्मचारियों जाहिर नौकर पब्लिक सर्वंट कहेवाय छे। आपणे नेताओए शुं कर्युं ने साहेब बॉस बनावी दीधा शेठ बनावी दीधा भोगवो। कर्नाटक में 14 दिवस नो लॉकडाउन आव्युं आपणे न करी शकी हजी पण कहुं छुं स्थिति बहु खराब छे साहेब रोज हजारों केस आवे छे તમે હોસ્પિટલમાં સ્વાભાવિક છે કે નહીં રાખી શકો અને હું અપીલ કરું છું કે જો તમારો ઓક્સિજન લેવલ 90 ની આસપાસ રહેતો હોય તો એ જવાની જરૂર નથી તમે ઓક્સિજન બાટલો ઘરે અથવા તો એવી રીતે વ્યવસ્થા કરી નેબ્યુલાઇઝરથી અથવા તો નાસ લઈ અને કોશિશ કરજો એટલી જરૂર નથી પડતી બચજો ઘરમાંથી આ સંક્રમણ એવો છે કે આખા ઘરને લેશે ઘણા એસિમ્પ્ટોમેટિક હશે તો બધી દવાની જરૂર નથી ફેબીફ્લુની બહુ બધી જરૂર નથી આ ઘણા બધા કહે છે આજે એના પણ કાળાબજારો થવા માંડ્યા માણસ છે ને સાહેબ તમે જુઓ જ્યાં મોકો આવે અહીંયા લૂંટવાનું ભૂલતો નથી ક્યારેય તમે જોયો કે કોઈ સિંહ લાંચ લેતો હોય કે હાથી લાંચ લેતો હોય આજે સ્થિતિ બહુ ખરાબ છે બે આજે એક પંક્તિ કરીને પછી હું મહાનુભાવોને વારો લઈશ એક રમેશ ચૌહાણ છે અધિકારી છે કબીરના ચાબખા નામે એક પંક્તિ રચી છે કે એક એક ભારતવાસી લઈ ફરે છે વ્યથા ઓક્સિજન પર તો ટેક્સ લગાવે ટેક્સ ફ્રી અક્ષયની કથા ટોયલેટ એક પ્રેમ કથા કબીરા સર રામરાજ લાવા વાળાની અકલ થઈ ગઈ બુઠી મરી રહ્યા છે ઘર ઘર લક્ષ્મણ ક્યાં છે સંજીવની બુઠી કબીરા સર લોકતંત્ર બચાવવા ચૂંટણી છે જરૂરી એ કહે કોરોનામાં ભલે દેશના ગરીબ તમંગર મરે કબીરા સર આ રમેશ ચૌહાણે લખી છે અને એક મે પંક્તિ શોધી સાહેબ બહુ અદભુત છે નથરામ બાપાની છે કે જૂઠી કાયા રાણી જૂઠાનો બોલ વઢશે તને તારો ઘડનારો જૂઠી રે કાયા રાણી જૂઠું ન બોલ ઈશ્વર આપણે વર્ષે જ્યારે સાહેબ તમે અહીંથી ગયા હશો ને ત્યારે તમે નેતા હશો તમે અધિકારી હશો અને તમે લોકોને મૂર્ખ બનાવ્યા હશો લોકોને સાહેબ લાગણીનો દુરુપયોગ કર્યો હશે ત્યારે ઈ કાયાને નથરામ બાપા એવું કહે છે કે વર્ષે ભગવાન જૂઠી છે કાયાને જૂઠી તારી માયા જૂઠી જગતનો ભરમાયો અંતે જીવને જવું એકલું મરમ કો વિરલે પાયા આ જગતમાંથી અનેક નર વયા ગયા હાથી ઘોડી ઘોડાના ચડનારા જોજો ઘણા ઘણા લોકો હતા ત્યારે રાજા હતા મહારાજા હતા બધા ગયા આ જગતમાંથી અનેક નર ગયા હાથી ઘોડાના ચડનારા ગટ ભીતર ગુણ ગાવે નથુરામ અહીંયા નથી કોઈ રહેવાના જૂઠી રે કાયા રાણી જૂઠું ન બોલી સાહેબ આજે હું એમ કહું છું નેતાઓને અધિકારીઓને તમારા આત્માને પૂછો જેણે જેણે સાહેબ ખરાબ કર્યું છે ને આ ધરતી ઉપર ભોગવવું ન પડે ને સાહેબ આ ગીતાજીને એમને એમ નથી જે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હોય એક એક શબ્દ તમે જોઈ લો કર્મનો સિદ્ધાંત મેં કીધું કે મારાથી પણ ભૂલ થઈ હોય તો જ કોરોના આવી શકે બાકી કોરોનાની તાકાત નો એમ માનનારો વ્યક્તિ પણ છતાંય એક ટીકડી ન લેવી પડે એમાંથી કંઈક મને એવું લાગે છે કંઈક સચાઈના રસ્તે ચોક્કસ છીએ આજે હોસ્પિટલમાં મને ખબર છે કદાચ નોય મન પણ જગ્યા બની શકે પણ છતાંય જરા 5% પણ ખોટું કરતા હોય તો સુધરી જવાનો આજે મોકો છે સાહેબ આ મનુષ્ય અવતાર લૂંટવા માટે બુચ મરવા માટે લોકોને મૂર્ખ બનાવવા માટે નહીં કોઈકને આપવા માટે પરમાર્થ માટે અને મોક્ષને પામવા માટેનો હોય છે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે સરદાર રાજપૂત ભાજપના નેતા છે હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા છે ડોક્ટર ઈશાન ત્રિવેદી આપના નેતા છે વિનોદ અગ્રવાલ સીઆઈએ ના ચેરમેન છે પરાગ તેજુરા પ્રેસિડેન્ટ છે એસયુએમ આ બધા બિઝનેસમેન છે મેં એટલે એને બેસાડ્યા છે કે ભાઈ તમને કઈ વાંધો છે લોકડાઉનમાં કારણ કે સરકાર લોકડાઉન નથી નાખી રહી 5-10 દિવસ લોકડાઉન નથી નાખી રહી સાહેબ પણ જો સ્થિતિ એવી આવશે ઘરમાં 7-7, 8-8, 10-10 કેસ બધા પોઝિટિવ આવે છે ક્યાં સાચવશે હોસ્પિટલો કઈ રીતે પૂરી પાડશે અને એમાંથી ઓક્સિજન બાટલા વેન્ટિલેટર આ બધું ક્યાં જશે તો આ સહિતના મુદ્દા ઉપર મારે આજે ચર્ચા કરવી છે સવાલ એટલો છે કે ખરેખર ક્યાં માર ખાધી આપણે શરૂઆત વિનોદભાઈ આપનાથી કરીશ કે ખરેખર સ્થિતિ શું છે તમારો મત શું છે તમે 5-10 દિવસ માત્ર લોકડાઉન રહેશે એક અઠવાડિયું એક આવે ને પછી જરૂર પડે તો બીજું અઠવાડિયું તો તમારા કે મારા કે બિઝનેસમાં બહુ બધો ઘાટો પડવાનો છે ખરો નમસ્કાર દર્શક મિત્રો ઈશુદાનભાઈ તમને ફરીથી જોઈને બહુ સારું લાગ્યું કે સ્ટુડિયોમાં પાછા આવ્યા છો તમે
હવે હું એક વાત કહીશ કે સાપ નીકળ્યા પછી લીસોટાને મારવાથી કોઈ મતલબ નથી. આપણે હવે જે પરિસ્થિતિમાં છીએ એમાં આપણે શું આગળ કરવું જોઈએ એના ઉપર ડિસ્કસ કરીએ. એના ઉપર વાર લાઈક સિચ્યુએશન આવી છે તો આપણે સરકાર કે આપણે વ્યવસ્થામાં ભાગીદાર બનીને આપણે અત્યારે માણસોના જીવ બચાવવા છે એના ઉપર ડિસ્કશન કરીએ, સિસ્ટમ બનાવીએ, બધા કલેક્ટિવ ઇફેક્ટ કરીને આપણે એક સિચ્યુએશન એવી ઊભી કરીએ કે આપણો દેશ, આપણું ગુજરાત, આપણો અમદાવાદ પાછું હસતું ખેલતું થાય. એના માટે આપણે એક વોર રૂમ લાઈક કંટ્રોલ રૂમ બનાવવું પડે. આપણે લોકડાઉનની વાત વિશે પછી આવીએ, પહેલાં આપણે શું કરવું જોઈએ એના ઉપર આવીએ. કારણ કે સિચ્યુએશન હાથમાંથી જતી રહી છે એવું લાગી રહ્યું છે, તો પણ આપણે એને પાછી લાવવા માટે ડોક્ટર્સ છે, ગવર્મેન્ટ છે, ઇન્ડસ્ટ્રી, એ બધા ભેગા થઈને કરવું પડશે. આજે પ્રાણવાયુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઓક્સિજન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની ગઈ છે. તો હવે ઓક્સિજન સરકારનો વિષય નથી, સરકારે લોજિસ્ટિક્સ આપવાનું છે, પણ એનું પ્રોડક્શન, એનું ડિસ્ટ્રીબ્યુશન એ બધું ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. આપણે સદનસીબ છીએ કે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, તો આપણે ફટાફટ એક ઇન્ડસ્ટ્રી તરીકે આપણે આગળ વધીને કોઈપણ રીતે ઓક્સિજન પૂરી પાડવામાં ઘણે અંશે આપણે સફળ રહ્યા છે. આપણે દિલ્હી કે બીજા રાજ્યની જેમ બૂમો નથી પાડી રહ્યા, કંઈક અંશ સુધીમાં આપણે પહોંચી ગયા છીએ. અને હું તો એટલું કહીશ કે આપણા જે મહાનુભાવો છે કે આપણા જે અગ્રણીઓ છે અમદાવાદના કે બીજી સિટીઝના, સુરત છે, રાજકોટ, અમે બધાના સંપર્કમાં છીએ, બધાએ આગળ વધીને રાત દિવસ કામ કરી રહ્યા છે. જો આપણે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે અહીંયા નથી અવેલેબલ એ તાત્કાલિક ધોરણે આપણે સિંગાપુર, હોંગકોંગ બધાથી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. અને પરિસ્થિતિને સમજીને આપણે એકબીજાને હાથ મિલાવીને આપણે સાયલોમાં કોઈ એક સંસ્થા અહીંયા કામ કરે છે, એક ત્યાં કરે છે, સરકાર અહીંયા કરે છે, એ રીતે નહીં પણ એક મિશન મોડમાં બધાએ જોડાઈને કામ કરીએ. કારણ કે અમે જોયું છે કે અત્યારે જે સિચ્યુએશન છે ત્રણ લેવલ બની ગયા છે. એક છે હોમ ક્વોરન્ટાઇન, જેમ તમે કીધું કે ઘરે રહીને તમારું ઓક્સિજન લેવલ 92, 95, 96 સુધી હોય તો તમારે હોસ્પિટલ દોડવાની જરૂર નથી. બીજો લેવલ એવું છે કે જે 90 થી 80 વચ્ચેનો ઓક્સિજન છે, એ લોકો ઓબ્વિયસ છે કે ઓક્સિજન માટે હોસ્પિટલમાં દોડવાની તૈયારી કરે છે, પણ એમને વેન્ટિલેટરની જરૂર નથી. અને ત્રીજો છે કે જેમનું 80 કે 85 કે ઇવન 70 નીચે છે, એમને તાત્કાલિક હોસ્પિટલ બેડની જરૂર છે. તો આપણે જે વચ્ચેનો ગાળો છે કે 90 થી 80 વચ્ચે જે ઓક્સિજનની જરૂર છે અને એને જો તાત્કાલિક ઓક્સિજન એ ટાઈમમાં પૂરતું મળે તો એ રિકૂપ કરીને માણસ પાછો સાજો થઈ શકે છે, તો એવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. એના વિશે અમે લોકો ઇમિડિયેટ કાલથી કામે લાગી ગયા છે અને બહુ જ વહેલા તકે સુરતમાં એ કામ ચાલુ થઈ ગયું છે, અમદાવાદમાં, રાજકોટમાં પણ કામ ચાલુ થઈ ગયું છે. તો એ જે મિડલ લેવલની જરૂર છે એને પૂરી પાડી દઈશું તો ઈશુદાનભાઈ હું માનું છું કે આપણે કંઈક અંશે રાહત મળી જશે. હવે લોકડાઉનની વિશે, લોકડાઉન જેમ તમે કીધું કે પહેલાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી નહોતું, એટલે સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટે મળીને એને કડક અમલી પ્રમાણે આપવામાં આવ્યું. હવે જો સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે પણ પોલીસ પ્રોટેક્શન કે પોલીસ તંત્રનું સપોર્ટ નહીં હોય, માણસને હું આજે રજા આપી દઉં પણ મારી શું ખાતરી કે માણસ ઘરે જઈને બેસવાનો છે કે બહાર રખડવાનો છે? પહેલા એ લોકડાઉન કેમ અમલી પડ્યું? કારણ કે તમે બહાર જઈ જ ના શકો, પોલીસ બહાર હતી, દંડા મારતી હતી, એટલે માણસ ઘરે આવીને બેસતો હતો. એટલે લોકડાઉન ના અમે વિરોધી નથી કે કંઈ નથી, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે સ્વૈચ્છિક લોકડાઉન કરો છો, માણસે સેલ્ફ ડિસિપ્લિન કરવું પડશે કે તમે બહાર ના રખડો, પ્લીઝ ઘરે બેસો, જરૂર છે તો જાઓ, બાકી ઘરે બેસીને હવા ઉજાસ, પ્રોપર વેન્ટિલેશન રાખીને ઘરે આરામથી રહો. તમે ફેક્ટરીમાં આવો છો તો એમાં ઈશુદાનભાઈ કેવું છે કે તમે બે કન્ટેનમેન્ટ એરિયામાંથી આવો છો, એક તમારા ઘર જે સુરક્ષિત છે તમે સેનિટાઈઝ કરીને, એક પ્રોપર 4 જણ તમે રહો છો, ત્યાંથી તમે ફેક્ટરીમાં આવજો. ફેક્ટરીમાં પ્રોપર કેર લેવામાં આવી રહી છે, 50% જે સ્ટાફ છે એનું પાલન કરવામાં આવે છે, સેનિટાઈઝેશન થઈ રહ્યું છે. એ એરિયા તમારું એક એમ કહેવાય છે કે એક ક્વોરન્ટાઇન જેવું જ છે. એટલે તમે એ બે માહોલમાં પોતાના વ્હીકલમાં ટ્રાવેલ કરીને પાછી આવી જાઓ અને એના ત્રીજી જગ્યાએ ના જાઓ. તો હું માનું છું કે લોકડાઉનની સ્થિતિ એવી જરૂર નથી, પણ જ્યાં ભીડ ભેગી થાય છે, જ્યાં એ છે, એ ચોક્કસ પ્રમાણે એ વસ્તુને બંધ કરવી જોઈએ. બિલકુલ, બહુ સાચી વાત કરી. પરાગભાઈ, તમારો શું માનવું છે? જો એક વાત મારી તો બહુ સ્પષ્ટ છે, આજની નહીં, લગભગ 20 દિવસથી હું સોશિયલ મીડિયામાં રાડો નાખીને કહું છું કે તમારી પાસે કોરોનાની કોઈ અસરકારક દવા નથી. કોરોનાને રોકવા માટે
એની જે ચેઇન ઉભી થઈ છે એ તોડવી પડશે. સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. તમે વ્યવસ્થા ઉભી કરો છો, 1000 બેડની વ્યવસ્થા ઉભી કરી, પણ ત્યાં તો 10000 નવા પેશન્ટ આવી ગયા, કેમ પહોંચી શકશો તમે? અને હજી તો આપણે ત્યાં શરૂઆત થઈ, 130 કરોડના દેશમાં હજી આપણે 1.5 કરોડ પેશન્ટ છે. તમે વિચાર કરો કે જો આમનમ આપણે લોકડાઉન નહીં નાખીએ ને થાબડભાણા કર્યા જશું તો ક્યાં પહોંચશું? તમારી પાસે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, અને આપણે બિઝનેસ તૂટવાની વાત કરીએ કે ભાઈ ધંધા રોજગાર પડી ભાંગશે, અરે સાહેબ મારા સર્કલમાં મારી સંસ્થાના નેજા હેઠળ 50 ઉદ્યોગપતિઓના મૃત્યુ થયા છે. તમે વિચાર તો કરો, તો એ ઉદ્યોગપતિઓ જ મરી જશે તો ઉદ્યોગ ક્યાંથી ચાલશે? વિચારવાની જરૂર છે, સંવેદનાની ખરેખર જરૂર છે, કડક થઈને સંવેદના. છોકરો તોફાન કરતો હોય કે ગમે ત્યાં આડોવાડો રખડતો હોય અને એનો બાપ એને તમાચો મારે તો એ અત્યાચાર કર્યો ન કહેવાય, એ બાપનો પ્રેમ કહેવાય. એમ ગુજરાત સરકારે બાપ બનીને એક પ્રેમનો થપાડો કરી અને લોકડાઉન કરવાની જરૂર છે. 15 દિવસનું લોકડાઉન કડકમાં કડક કરી અને એક વખત ચેઇન તોડવામાં આવે, ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ આ ત્રણ ઉપર ભજન કરવામાં આવે તો હું માનું છું કે 15 દિવસમાં પરિસ્થિતિ સુધરી જશે. જે વ્યવસ્થામાં આપણે છીએ કે ભાઈ આજે જે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની વાત થઈ, જી 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 બોલો બોલો, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની આપણે જે વાત કરીએ છીએ, તો સરકારે ચૂંટણી પંચને કહેવું જોઈતું હતું કે 6 મહિના ચૂંટણી મુલતવી રાખીએ તો કેમ. ચૂંટણી પંચે પણ સરકારને કહેવું જોઈતું હતું કે ભાઈ આપણે 6 મહિના ચૂંટણી મોડી કરી શકીએ છીએ, અને હાઈકોર્ટે પણ નિર્દેશ આપી શક્યા હોત ત્યારે કે 6 મહિના ચૂંટણી મોડી કરવામાં વાંધો શું છે. અને પ્રજા જે રેલીઓમાં ગઈ એ પણ એટલી જ જવાબદાર છે. બહુ સાચું કે 200 રૂપિયા કે 500 રૂપિયા રાજકીય પક્ષના માણસો તમને આપે એટલે તમે તમારો જીવ જોખમમાં મૂકીને જાઓ અને પછી ઓક્સિજનના બાટલા માટે દોડાદોડી કરો, તો એ વાંક આપણો જ છે. એટલે આ આખી સિસ્ટમમાં આપણે જીવીએ છીએ. આપણી લોકશાહી જે છે ને એ લોકશાહી ખોખલી થઈ ગઈ છે કે જ્યાં કોઈ જગ્યાએ કોઈ અંકુશ નથી. દિવસે દિવસે આ પરિસ્થિતિ બગડી છે. એટલે આ સંજોગોમાં મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે આ આ જે મેડિકલ સર્વિસીસ છે એનો હવાલો એક વખત આપણી સેનાને સોંપી દીધો, એની પાસે બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઘણું કરી શકે એમ છે. કારણ કે ડિસિપ્લિન પ્રજામાં નથી એટલે સ્વયં શિસ્ત આવવાની નથી, સ્વયંભૂ લોકડાઉન થવાનું નથી. તમે વિચારો તો કયા સંજોગોમાં તમે આ ચેઇન તોડશો? આ ચેઇન તોડવા માટે તમારી પાસે કોઈ રસ્તો છે ખરો? દવા નથી, ઓક્સિજન નથી, હોસ્પિટલો નથી, બેડ નથી, એમ્બ્યુલન્સ નથી, વેન્ટિલેટર નથી. અને અને બહુ સ્પષ્ટ કહું કે આપણા આગેવાનો, એમાં હું પણ આવી જાઉં, એક વેપારી આગેવાન તરીકે હું પણ આવી જાઉં, કે મારી કોઈ એવી નિષ્ઠા નથી સમાજ પ્રત્યેની કે હું કડક થઈને કામ કરું અને મારા ઉદ્યોગોને કહું કે આપણે આમ કરવું જોઈએ. હું પણ મારા ઉદ્યોગો મારાથી નારાજ થાય તો મને પ્રમુખ તરીકે ફેંકી દેશે એમ સમજીને વિચારું. રાજકારણીઓ એમ સમજે કે પ્રજા વિરોધ કરશે એટલે એ પણ રિલેક્સ રહીએ. આ સમસ્યા છે આપણી. બિલકુલ પરાગભાઈ, કે કોઈને કોઈ જવાબદારી લેવી નથી, કોઈને ગુનામાં આવવું નથી, કોઈને વાંકમાં આવવું નથી. પણ બહુ સાચી વાત કરી કે સંવેદનશીલ નિર્ણય લેવો પડશે. મિત્રો, કોલકાતામાં રેલી થઈ, હું આપને આંકડા આપું થોડા ઘણા. પશ્ચિમ બંગાળમાં 8 ફેઝમાં મતદાન ચાલુ છે, આજે પણ મતદાન હતું. કલકત્તા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પોઝિટિવિટી રેટ કેટલો ખબર છે? 45-55% મળી રહ્યો છે. એટલે 100 લોકો ટેસ્ટ કરાવે છે ને, 45-55% લોકો પોઝિટિવ આવે છે આ રેલીઓ. એમાં આપણે એટલા માટે જવાબદાર છીએ જનતાએ કે રેલીમાં જવાની શું જરૂર છે? વારંવાર કહું છું, વો બુલાયેંગે લેકિન જાને કા નહીં, તમે નો માઇના. એ તો પશ્ચિમ બંગાળ વાળા છે. આપણે અહીંયા અત્યારે નેતાઓ જો રેલીઓ કાઢે ને તો આમાં હરક પદુડા ઘણા એવો 50-50 હજાર જોઈન્ટ થઈ જાય. અરે શરમ આવવી જોઈએ, કોઈક તો સમજો યાર. તમે વિચાર કરજો, રાજ્યમાં 1 એપ્રિલે 26,000 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી માત્ર 1274 જ પોઝિટિવ મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં 5% હતું પોઝિટિવ લેસ. અને ચૂંટણીઓના કારણે સાહેબ 16 એપ્રિલે 6,900 હતા અને આજે 25 એપ્રિલે એટલે ગઈકાલે 15,889. આ ચૂંટણીઓ
અને બધા છતાં એમ કહે છે કે ચૂંટણીઓના કારણે ન થાય, નાના ચૂંટણીઓના કારણે ન થાય. અમે તો પાણીને ભૂ કહીએ છીએ ને સાહેબ, અમે પાણીને ભૂ કહીએ છીએ. અને ચૂંટણીના હું એમ કહીશ, મદ્રાસ હાઈકોર્ટે કીધું છે ચૂંટણીના અધિકારીઓ પણ એટલા જવાબદાર છે ને, હું તો એમ કહીશ સરકારો પણ એટલી જવાબદાર છે કે કેમ અટકાવી ન શકે, કેમ અટકાવી ન શક્યા. સાહેબ લાશો જાય છે, શમશાનોમાં નજર તો કરો. તમારા પરિવારમાંથી કોઈ નથી ગયો એટલે તમને ખબર નહીં પડે, પણ જેના પરિવારના માળા વિખાયા છે ને સાહેબ, એ જિંદગી પર એની બદદુઆ તમને એવી લાગશે ને કે તમે જિંદગી પર સુખ નહીં મેળવી શકો. કોઈ પણ રાજનેતા રાજનીતિ કરતો હશે લખી રાખજો, તમે આજે નહીં તો કાલે એવી રીતે ભોગવશો સાહેબ કે તડપી તડપીને તમને કીડા પડવાના છે. એવું ઘણા બધા કહેતા હતા મને કે સુદાનભાઈ આમને કીડા પડશે. કોને પડશે મને ખબર નથી, પણ લોકોનો રોષ છે. ઈશાનભાઈ શું કહેશો, ક્યાં સ્થિતિ છે? બહુ જ ગંભીર પરિસ્થિતિ છે. આપણે અત્યારે એવી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે જે કદાચ લોકોએ જોઈ નથી, અને જે અત્યારે જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, મહેસૂસ કરી રહ્યા છે. અને ખરેખર જ્યારે કોઈકના સ્વજન, કોઈકના આત્મીયજન જ્યારે અત્યારે મૃત્યુ પામે છે અથવા તો ઓક્સિજન માટે વલખા મારે છે, ત્યારે એક ડોક્ટર તરીકે મને પણ બહુ જ દુઃખ થાય છે કે જ્યારે મને કોઈનો ફોન આવે ને કે સાહેબ મને બેડની વ્યવસ્થા છે નથી, ત્યારે લિટરલી મારે એને બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે મિત્ર મારી પાસે, આઈ એમ સોરી, મને અત્યારે મારી પાસે નથી. એક ડોક્ટર તરીકે જ્યારે હું કોઈને ના પાડું છું ને, ત્યારે મને પોતાની આંખમાંથી આંસુ આવી જાય. હું લિટરલી પરમ દિવસે રાત્રે રડ્યો હતો આના માટે કે જે વસ્તુ એક ડોક્ટર અમને લોકોને ઓથ મળેલી છે કે અમે લોકોની મરતા દમ સુધી સેવા કરશું, લોકોને અમારા શ્વાસમાં છેલ્લો શ્વાસ હશે કે છેલ્લો કચરો હશે લોહીનો, અમે લોકોની સેવા કરશું. પણ અનફોર્ચ્યુનેટલી એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે અમે લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્યારેક અભાવના કારણે દર્દીને ના પાડવી પડે. પરંતુ આમાં એક ડોક્ટર, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક આખી ટીમ, અને એ બધા લોકોનું એક એસોસિએશન, એક સરકાર, એની એક દૂરંદેશી પણ એટલી જ જરૂરી છે. હાઈકોર્ટે જે રીતે ચુકાદો આપ્યો કે આપણે આને અને કહેવાય કે આપણે ચૂંટણી પંચને કેમ જવાબદાર ન ઠેરવી, પરંતુ હું તો એટલું કહું છું સાહેબ કે આમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જો આને એક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ કે આમ માટે ચૂંટણીઓ જવાબદાર હતી નથી, પરંતુ એક એવું છે કે 1×2, 2×2, 4, 4×8, 16×32, 64×128, 2×256, 2×256, 2×2,000, 2×2,000, 4,096, 2×3,768, 2×3,768. ખાલી 7 થી 8 દિવસના ટૂંકા કાળામાં જો બે માણસો સંક્રમિત હોય અને 32,867 પહોંચી જાય, તો એવા કેસમાં કદાચ એવું બની શકે કે હા, ચૂંટણીને કારણે અને કદાચ લોકોની રેલીઓને કારણે એ ભાગ કદાચ વધારે ઝડપથી ફેલાયો છે, પરંતુ આ એવો સંક્રમણવાળો રોગ છે કે જેના માટેની પ્રોપર માર્ગદર્શન, પ્રોપર ગાઈડલાઇન્સ, પ્રોપર એક્સરસાઇઝ ન થવાથી અત્યારે આપણે આપણા સ્વજનોને, આપણી આજુબાજુના લોકોને મરતા અને દર્દથી કણસતા જોઈ રહ્યા છે. જો ખરેખર આ પ્રકારનું હોય, જ્યારે જાપાનમાં પહેલી બુલેટ ટ્રેનનો પાયો નખાયો ત્યારે અહીંયા ભારતના નેતાઓની દૂરંદેશી હોત કે આપણે ત્યાં પણ બુલેટ ટ્રેન આવશે, અને એના પ્રકારનું 2022માં બુલેટ ટ્રેન બનવાનીનું આયોજન જો 1980માં કે 1983માં થઈ ગયું હોય, તો એવી પરિસ્થિતિ જ્યારે ખબર છે કે અહીંયા અત્યારે કોરોના વધી રહ્યો છે, જ્યારે દુનિયાના ચીનમાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આપણા એવું કહેવાતું હતું કે ભારતમાં સંક્રમણ ફેલાવાની શક્યતા 22માં નંબરની છે. આપણી પાસે પૂરા 5 મહિના હતા, તો એ 5 મહિનામાં ખબર છે કે, અને ત્યારે અત્યારે આપણે ન્યૂઝમાં એવું વાંચીએ છીએ કે સાઉદી અરેબિયાએ એક મિત્રતાનો હાથ લંબાવતા 80 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન મોકલવાની જાહેરાત કરી. પરંતુ આ દુઃખની વાત છે કે ભારત દેશમાં ઓક્સિજનનું એ રીતે પ્રોપર એક ચેનલાઇઝ અને પ્લાન્ટિંગ અને પ્લાન ત્યારે જ થઈ જવું જોઈતું હતું કે જ્યારે આ સંક્રમણ વધશે, ચિંતા વધશે, લોકોમાં પરિસ્થિતિ વધારે ડિફિકલ્ટ થવાની છે, તેવા વખતમાં કોઈ પણ મુખ્યમંત્રી હોય, બીજા રાજ્યના મુખ્યમંત્રી સામે પણ વિનંતી કરવી પડે, પ્રધાનમંત્રીએ પણ કહેવું પડે કે આપણે ખરેખર આને બહુ સિરિયસલી લેવી પડે. અને ત્યારે આ ગંભીરતા ખરેખર બહુ જ ખરાબ છે, અને આમાં ખરેખર ઓક્સિજન ક્યારે 90-92, ક્યારે 95-96, 80 થઈ જાય છે, ક્યારે સીધું ઘટીને 70 થઈ જાય છે. એના માટે એવું નથી હોતું કે તમે લોકો ખાલી વાંધોની 80 ઓક્સિજન હોય તો તમે વાંધોની ઘરે બાટલો રાખજો, કારણ કે દર્દીની જ્યારે તકલીફ વધે છે, જ્યારે ફેફસાનું સંક્રમણ એટલું બધું વધી જાય છે, જ્યારે ફેફસા લિટરલી પથરા જેવા થઈ જાય છે, ત્યારે દર્દીની ઇલાસ્ટિસિટી લંગ્સની, ત્યારે દર્દી જ્યારે હવામાં શ્વાસ ખેંચવા માટે જે મથામણ કરતો હોય, એના અંગો તૂટતા હોય ઓક્સિજનના અભાવે, તે સાહેબ અમે લોકોએ જોયેલું છે, અમે લોકો અનુભવ્યું છે. ડોક્ટરો તરીકે અમે લોકો એમને કહીએ કે ભાઈ તું આવી રીતે કર, તું આવી રીતે કર, પૂરેપૂરી દવાઓના અમે લોકો ઢગલા કરવાની કોશિશ કરીએ. અમે પોલિટિકલી કદાચ એક બાજુ એવું કહેતા હશું કે આ વસ્તુ ખોટી છે કે રેમડેસિવીરનો આવી રીતે કાળાબજારી, આ તે બધું જ બરાબર છે, પરંતુ દર્દીની આ વેદનાઓ અને આજે વસ્તુ થઈ રહી છે તેના માટે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ જવાબદાર છે.
કે સિસ્ટમની ઉણપ જવાબદાર છે અને સિસ્ટમની ઉણપને સુધારવાની ખરેખર બહુ જ જરૂર છે અને આ વસ્તુ યુદ્ધના ધોરણે થવું પડે. કેટલાક મિત્રએ કીધું, મેં મારા મિત્ર સાહેબે કીધું કે આપણે આર્મીને આપી દેવું જોઈએ, પરંતુ આ પ્રકારનું એક સુનિયોજિત પ્રોપર પ્લાનિંગ એ ખરેખર દરેક લેવલે થવું જોઈએ. સાહેબે કીધું કે એક મિત્ર આપણા વેપારી મિત્રે કીધું અમે રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં આ પ્રકારે પાયાનું ધોરણ કરી દીધું, પરંતુ સર વલસાડનું શું કરશું, પોરબંદરમાં દર્દીનું શું કરશું, મહેસાણામાં 4000થી વધારે કેસ છે એનું શું કરશું. સર અત્યારે એટલી ખરાબ હાલત છે આખા ગુજરાતની, ત્યારે તો કદાચ પહેલી લહેર વખતે શહેરો સુધી સીમિત હતો એટલે રોગ કદાચ શહેરોમાં એટલી બધી ઉણપ ન વર્તાય. અત્યારે ગામે ગામ કોરોના છે અને ગામે ગામ કોરોના માટે આટલું આયોજન નહીં જરૂર પડે, તેના માટે ખરેખર લશ્કરી રીતે જ કામગીરી આગળ વધારવી પડશે એવું મારું માનવું છે. બિલકુલ, બહુ સાચી વાત કરી હેમાંગભાઈ. સ્થિતિ કંટ્રોલ બહાર જઈ રહી છે અને ખબર નહીં આપણે કઈ દિશામાં છીએ. ઈશુદાનભાઈ, સૌપ્રથમ તો આપ બહુ જ જલ્દીથી, કારણ કે છેલ્લી ડિબેટમાં પણ હું આપની સાથે હતો અને આપે અનાયાસે એવું બોલ્યા હતા કે હું પણ આમાં કદાચ બાકાત ના રહી જઉં, અને તરત આપ પોતે કોરોના સંક્રમિત થયા, પોઝિટિવ થયા. આપ અત્યાર સુધી લોકોને પોઝિટિવ વાતો કરીને સમગ્ર વિસ્તારમાં પોઝિટિવ ગુજરાતની અંદર વાતાવરણ કરતા હતા. તમે પોતે પોઝિટિવ થયા પછી આજે જ્યારે અહીંયા તમે પાછા ફરીથી આવ્યા ત્યારે પણ તમે જે પોઝિટિવ એનર્જી બતાવી છે એનાથી ઘણા બધા કોરોનાના દર્દીઓને એ મનમાં થશે કે ના, આ એક વ્યક્તિ છે અને આની જેમ હું પણ કોરોનાને જલ્દીથી 5-6 દિવસમાં માત આપીને બહાર આવી શકીશ. પરંતુ આપણે જેમ ઓક્સિજનની વાત કરી અને ખાસ કરીને જ્યારે આપણે ડિબેટમાં આવ્યા છે ત્યારે જે અહીંયા મુખ્ય મુદ્દો છે એ મુદ્દો હતો મદ્રાસ હાઈકોર્ટ વાળો. ત્યારે સામાન્ય રીતે જનતાની સમસ્યા અને જનતા સાથે ઊભા રહેવું અને દરેક સમસ્યાઓને હલ કરવી એ ચૂંટાયેલી સરકારની જવાબદારી હોય છે, આપણા બંધારણે કીધેલું છે. જ્યારે આ જવાબદારી વહન કરવાની અંદર સરકારો નિષ્ફળ જાય છે ત્યારે હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટોને પોતાના પગલાં લેવા પડે છે. એમાંના જ એક પગલાં રૂપે ગુજરાતની અંદર પણ આપે જોયું કે હાઈકોર્ટે ગુજરાતની જનતા રામ ભરોસે છે આ સુધીનું કહી દીધું અને સરકારને સાચા આંકડા આપવા માટે થઈને સરકારને ટપાળવામાં આવી. પરંતુ અહીંયા તમારા મહામંથનના માધ્યમથી ઘણા બધા લોકોએ કીધું કે આંકડા સાચા આપો, હજી પણ સાચા આંકડા મળી રહ્યા નથી. જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરસ મજાનું એક કંટ્રોલ સેન્ટર આખું ખોલ્યું હતું અને એના ઉપર આંકડા દેખાતા હતા લાઈવ અને એનું સમગ્ર વિશ્વની અંદર એનું જે જ્યારે એ કોવિડના આંકડાઓ બાબતની વાત હતી ત્યારે મીડિયાએ લીધું હતું, ઇંગ્લિશ મીડિયાથી લઈને બધાએ, કે ગુજરાતે આવી રીતે બધી જગ્યાએ ટચમાં રહે છે. આજે એ કોવિડનો જે ડેશબોર્ડ છે એ રાત્રે 9:30 વાગે એક જ વાર અપડેટ થાય છે, રિયલ ટાઈમ અપડેટ પણ નથી થઈ શકતું. આવા પ્રકારની વાત હોય અને ખાસ કરીને સરકારોએ તો આ વાત કરી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી, આપણે ગુજરાતની વાત કરીએ, ગાંધીનગરની અંદર અને મારા મિત્ર આપ પાર્ટી છે એમણે પણ રજૂઆત કરી હતી કે ગાંધીનગરની અંદર ઇલેક્શન ના થવું જોઈએ અને ત્યારબાદ ઇલેક્શન બંધ કરવામાં આવ્યું. પણ ગાંધીનગરની જનતા આનેથી ઇલેક્શનના આ ભારથી બચી ગઈ અને કોરોના સંક્રમિત થવામાં કદાચ ઓછો ભાગ ભજ્યો. પરંતુ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મોડવા હડપની ચૂંટણીની પણ ના પાડી હતી કે અમારે નથી યોજવી, છતાં પણ મોડવા હડપમાં ચૂંટણી યોજવામાં આવી. મોડવા હડપના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અમારા બેન છે એ પણ પોતે સંક્રમિત થઈ ગયા, 2 ડીજીપી સંક્રમિત થયા, આપણા ગૃહપ્રધાન પ્રદીપસિંહજી પોતે સંક્રમિત થયા, વસાવાજી સંક્રમિત થયા, કોંગ્રેસના ઘણા બધા મિત્રો સંક્રમિત થયા. ત્યારે આ વાત જ્યારે કરી ત્યારે હાઈકોર્ટે, જે મદ્રાસ હાઈકોર્ટે કીધું કે આના માટે માનવ વધનો ગુનો ચૂંટણી પંચ ઉપર શા માટે દાખલ ના કરવો, હું એનેથી આગળ કહું છું, ગુજરાતની અંદર જ્યારે વાત કરીએ અથવા ભારતની અંદર વાત કરીએ ત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ સ્પષ્ટ કીધું હતું કે અછત સર્જાવાની છે અને આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષસ્થાન હોય, ભારતીય જનતા પાર્ટીના 16 સંસદ સભ્યો હતા. 190 પાનાના રિપોર્ટમાં 40 વખત કહેવામાં આવ્યું હતું ઓક્સિજન શબ્દ અને ઓક્સિજન માટે પ્લાન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્લાન કરવામાં ના આવ્યો અને ઓક્સિજનના અભાવે ગુજરાતમાં છેલ્લા 3 દિવસની અંદર 66 મૃત્યુ થયા છે. તો આ મૃત્યુના જવાબદારો સામે પણ આ જ પ્રમાણે માનવ વધની કલમ લગાવવી પડે જેથી કરીને એમને ખબર પડે કે ભવિષ્યમાં આ વસ્તુ ના થાય. ઈશુદાનભાઈ, તમે સાચું કીધું કે 108 નો નિયમ શા માટે જડતાથી પકડી રાખવામાં આવે છે. આપ અહીંયા, આપને જે ન્યૂઝ માધ્યમોથી જાણવા મળ્યું હશે કે 8-10 કલાકનું વેઇટિંગ છે, પરંતુ મારી જોડે રેકોર્ડ છે
23મી તારીખે મેં એક પેશન્ટ માટે 108માં ફોન કર્યો હતો. મને ગઈકાલે રાત્રે એટલે કે 25મીની રાત્રે મને 4 વાગે એમ્બ્યુલન્સ એટલે કે 48 કલાક પણ વધારે આનું છે. એટલે એમ્બ્યુલન્સ નોંધાવી કે પછી એમ્બ્યુલન્સ નોંધાવતા નોંધાવતા સબ વાહિની આવી જાય અથવા મંગાવી પડે આવા પ્રકારની જયારે પરિસ્થિતિ હોય. અને તમે જે કીધું એ હું તો નામ સાથે કહું, માનનીય નીતિનભાઈ જલ્દીથી સાજા થઈ જાય, સરકારની સેવામાં આવે અને 45 એમના 28 દિવસ થઈ જાય પછી એ લોકો પોતે પ્લાઝમાનું પણ દાન કરે. હું તો કહું છું ભગવાનને પ્રાર્થના કરું નીતિનભાઈ જલ્દી સાજા થઈ જાય. પરંતુ શા માટે નીતિનભાઈ માટે 108નો નિયમ નહીં અને સામાન્ય ગરીબ જનતા માટે તમે 108નો નિયમ જે છે તમે જુઓ કે ત્યાં જીએમડીસીની બહાર આજે કોઈ પણ પક્ષ, હું મહેરબાની કરીને કહું છું અહીંયા પક્ષાપક્ષીની વાતથી ઉપર થઈને હું કહેવા માંગુ છું કે કોઈ પણ પક્ષ એવું ના કે આ મેં કર્યું છે. આજે આ 900 બેડની હોસ્પિટલ છે એ ડીઆરડીઓ એ જે કાર્યરત કરી છે, ડીઆરડીઓ 1958 ની અંદર સ્થાપના થઈ હતી અને ડીઆરડીઓ ના લીધે આ બેડની શરૂઆત થઈ છે. એમાં પણ હજી સુધી ખાલી 50 કે 60 દર્દીઓને દાખલ કરી શકાયા છે અને 300થી વધારે બેડ અત્યારે કાર્યરત નથી. આવા પ્રકારના પ્રસંગે તારે જેમ તમે શરૂઆત કરી હતી એક તમારા શબ્દથી હું પણ કહેવા માંગુ છું કે દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝાડના લાખ ખાંડી લૂંટારા મહેફિલ મંડાય છે, છે ગરીબોના કૂવામાં તેલ ટીપુએ દોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. બિલકુલ બહુ સાચી વાત કરી તમે. એવું પણ કીધું કે સુદાનભાઈ જલ્દી આવી ગયા. સાહેબ મને ડૉક્ટરે બહુ આરામ કરવાનું કીધું હતું પણ આ પરિસ્થિતિ જોઈને મને એવું લાગતું હતું ફરી બીમાર પડવું હોય તો પડી લેશું. પણ આ પરિસ્થિતિમાં એવું આપણે અભિમાન નથી કરતા કે આપણે કરીએ એવું થાય, પણ આપણે નિમિત્ત અત્યારે બનવાનો સમય છે અને નિમિત્ત બનવા માટે મારે જલ્દી સ્વસ્થ થઈને આવી જવું હતું, એ નક્કી હતું અને એટલા માટે નક્કી હતું. બિલકુલ બધાની લાગણી છે સમગ્ર ગુજરાત. બિલકુલ. અને કોઈએ કંઈક કહેવું પડશે, કરવું પડશે, બોલવું પડશે. અને મને પહેલેથી જ હું કહું છું કે હંમેશા સત્યના રસ્તે આપણે બધા ચાલીએ. આજે એ જ વ્યક્તિઓ દુઃખી હશે જે વ્યક્તિઓ કાં તો કોઈને ભરમાવ્યા હશે, કાં ખોટી રીતે બૂચ માર્યા હશે, કાં બૂચ મારવાળા વ્યક્તિઓના હાથે દોરવાયા હશે. એ વ્યક્તિઓ અત્યારે પીડિત છે, દુઃખ છે, પીડિત કોઈ પણ હોય. મને એક વ્યક્તિએ રડ્યા હતા ફોન ઉપર, સુદાનભાઈ મેં જેને ચૂંટાવા માટે આંખ પાણી કર્યા, જે મારા પપ્પા છે એ વેન્ટિલેટરના કારણે મૃત્યુ પામ્યા છે, દુઃખ થાય, પણ થઈ શું શકે, કરી શું શકે. એટલા માટે હંમેશા પાપના ભાગીદાર જ્યારે પણ, હું પણ થોડો ઘણો બની ગયો હોઈશ, બની શકે, અને એટલે જ દુઃખ આવતું હોય છે, પણ હિંમત રાખવાની છે. કોરોના સંક્રમણ, ઘરે માસ્ક પહેરીને રાખજો, ઘરે બહુ જરૂરી છે અત્યારે. અને એટલા માટે વહેલું મારે આવવું પડ્યું છે. આમ તો મારે ટાઈમ પૂરો થઈ ગયો, પણ હજી મને 10 દિવસ કહેતા હતા કે 10 દિવસ આરામ કરજો, તમારી હેલ્થ છે પછી બગડી શકે. મેં તો બગડે તો બગડે, પણ અત્યારે હું ઘરે બેસી શકું એવી સ્થિતિ નથી. એક નાનકડા વિરામ બાદ આવી છે, જે ભાજપના નેતાનો જવાબ બાકી છે ને બીજો ટર્ન પણ બાકી છે ને ફોન લાઈન પણ ખોલીશું. વિરામ બાદ મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. ફરીથી એક નીચે બ્રેકિંગ મેં જોયા અત્યારે, કવિ દાદ બાપુ, કવિ દાદ જૂનાગઢમાં એમનું અવસાન થયું છે. કવિ દાદ બાપુનું પદ્મશ્રી હમણાં જ એમને મળ્યું હતું. 15 દિવસ પહેલાં જ એમના પુત્રનું કોરોના કારણે નિધન થયું હતું. જીતુદાદ ગઢવી એ એમના બીજા પુત્ર છે, ભગવાન એમને શક્તિ આપે સહન કરવાની. કવિ દાદ બાપુ તો અદ્ભુત અત્યાર સુધીની જે રચનાઓ કરી છે, આવડતું ઉપરે આવે માડી ને જાડી, કેટલી રચનાઓ દાદબાપુએ લખી છે. કવિ દાદબાપુને ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. થોડા સમય પહેલાં જ એમના પુત્રનું નિધન થયું હતું સાહેબ કોરોના કારણે, અને બહુ જ દુઃખદ ઘટના છે. ખબર નહીં 2020 એવું હતું કે દુઃખદ છે, પણ 21 તો એના કરતાં પણ ભારે નીકળી રહ્યું છે. એટલે ખેર આ સ્થિતિ છે. સદાબેન તમારી પાસે આવવા માંગુ છું કે જે રીતે બેફામ રેલીઓ આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ બેફામ ચાલી રહી છે, ગુજરાતમાં સ્થિતિ એવી છે કે ક્યાંય બેડ નથી મળી રહ્યા, ઓક્સિજન નથી મળી રહ્યા, છતાંય અધિકારીઓ આવીને કે બધું બરાબર છે, શું થઈ રહ્યું છે? લોકડાઉનનો વિચાર નથી કરતા, આજે દરેક જગ્યા ઉપર 108 વગર એડમિટ નહીં,
तो यार इमरजेंसी में लोग मरी जाए त्या सुधी एडमिट नहीं क्या सुधी आ भाजप शासित राज्य में तब वर्षो थी शासन पर छो एवं नहीं कि तमने नवा नवा शीखता हो लगे कि तमे ध्यान ज्यां आपवानी जरूरत थी त्यां आप्युं नथी ઈશુદાન ભાઈ પહેલા તો હું તમને એવું કહીશ કે આ પેન્ડેમિકમાં સ્થિતિ ગંભીર નથી એવું કહેવું એક મૂર્ખામી ભર્યું નિવેદન હશે સ્થિતિ ગંભીર છે બીંગ અ પબ્લિક હેલ્થ પ્રોફેશનલ અને મારી સરકાર પણ માને છે કે સ્થિતિ ગંભીર છે હવે જે પ્રમાણેના મારા પૂર્વ પ્રવક્તાઓશ્રીઓએ બધી વાર્તા કરી છે એ બધા સાથે મોરલેસ હું સહેમત છું કોઈને એવું નથી કહેતી કે એમની જે લાગણીઓ છે એ ખોટી છે પરંતુ યુદ્ધની સ્થિતિ છે તો અત્યારે શું કરીએ હથિયાર નીચે મૂકીને હવે માથે લમણે હાથ દઈને બેસી જઈએ તો એ મારા ખ્યાલથી નાસીપાસ થવાનો અને ભાગી જવાની વસ્તુ હશે સરકારે પોતાના હથિયાર નીચે નથી નાખ્યા ગુજરાત રાજ્ય સરકારની વાત હોય કે અન્ય રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી હોય મોરલેસ પરિસ્થિતિ જે છે ડિમાન્ડ એન્ડ સપ્લાયની આખા ભારતના તમામે તમામ રાજ્યો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે હાલ પણ જે પ્રધાનમંત્રીની અધ્યક્ષતાની અંદર જે તમામે તમામ મુખ્યમંત્રીશ્રીઓની મિટિંગ થઈ હતી એમાં સૌથી વધારે ફોકસ આ જ હતું ઓક્સિજન સપ્લાય ઓક્સિજનના પ્લાન્ટ એરલિફ્ટ કરવામાં આવે જર્મનીથી યુએઈથી ઓક્સિજનના પ્લાન્ટની જે રિક્વાયરમેન્ટ હતી એ 163 પ્લાન્ટની રિક્વાયરમેન્ટ દરેક રાજ્યોએ માંગી હતી અને પીએમ કેર્સમાંથી એના પૈસા બી અપાયા હતા એની અંદરથી કેટલા રાજ્યોએ કેટલા ઓક્સિજન પ્લાન્ટ નાખ્યા છે તો ફક્ત 3 ઓક્સિજન પ્લાન્ટ નાખ્યા છે મોરલેસ આ જે પ્લાનિંગ છે એ રાજ્ય કક્ષાએ રાજ્યોએ કરવાની હતી તમામે તમામ લોકો છે એમનો પ્લસ ઓર માઇનસ ક્યાંક ને ક્યાંક હાય થાય છે પરંતુ તમામે તમામ મુખ્યમંત્રીઓ ગમે તે પક્ષની સરકારો હોય કોઈને માનવ જીવન સાથે રમત રમવાનો કોઈનો આશય નથી તમામ લોકો પોતાની રીતે પોતાનું મહત્તમ કરી રહ્યા છે ડોક્ટરો પેરામેડિક્સ 24 અવર્સ 48 અવર્સ બધા લાગી રહ્યા છે આપણા ઉદ્યોગપતિ મિત્રો જે અત્યારે ઓક્સિજન 40% ઓક્સિજન જે ઉદ્યોગો સપ્લાય હતી એમણે તરત જ પોતાની ઉદ્યોગોની જે રિક્વાયરમેન્ટ છે સ્ટોપ કરીને માનવના શ્વાસ બચાવવા માટે ઉદ્યોગોએ આખું જે ઓક્સિજન છે એ આ તરફ માનવ જાતને બચાવવા માટે નાખી દીધું છે રેમડેસિવીરનું ઉત્પાદન છે એ વધારવામાં આવ્યું છે અન્ય દેશો તરફથી જો કોઈ આપણે હાથ લંબાઈને મદદ માંગવાની છે તો એ કરવામાં આવે છે કારણ કે આ પરિસ્થિતિમાંથી આપણે બધાએ બહાર નીકળવાનું છે એક તો એ તૈયારી કરવામાં આવે છે વેક્સિનેશન કારણ કે સૌથી વધારે હું એમ કહું છું કે વેક્સિનેશન ઉપર ભારત સરકારનું રાજ્ય સરકારોનું ખૂબ વધારે ફોકસ છે તમામે તમામ ડોક્ટરો કહી ચૂક્યા છે કે આપ વેક્સિનનો 1 અને 2 ડોઝ લઈ લેશો તો એનાથી ફાયદો એ થશે કે જે મોર્ટાલિટી છે એ આટલી ભયંકર કે ગંભીર નહીં થાય સાથે ને સાથે જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સેલ્ફ ડિસિપ્લિનમાં એને એસએમએસનું પાલન કરવું જ પડશે ઘણા એવા ઘરો છે કે જ્યાં એ લોકો હજુ 3 મહિના સુધી બહાર નહીં નીકળે એમને ઓનલાઈન બધી વસ્તુઓ ઘરે મળી જશે જો દરેક પોપ્યુલેશનમાં અમુક તબક્કા હોય છે ઘણી એવી ફેમિલી છે કે અત્યારે 3 મહિના સુધી બહાર નહીં નીકળે એમને કોઈ ફરક નથી પડવાનો તો એ લોકોએ સ્વેચ્છાએ ડિસિપ્લિન પાડવી જોઈએ પણ ઘણા એવા બી લોકો છે ઈશુદાનભાઈ જેનો તમે લોકો ઓલવેઝ અવાજ બનો છો કે રોજનું રોજ કમાઈને ખાય છે એવા લોકોને જો તમે 3 મહિના સુધી કે ક્યાંય નહીં જવા દો એમની પરિસ્થિતિ શું થશે અને બીજી વસ્તુ ઈશુદાનભાઈ લોકડાઉન એ તમામે તમામ દેશોએ એટલા માટે રાખ્યું હતું કે કોરોના એ કોન્ટિજિયસ ઇન્ફેક્શન છે એના માટે વર્લ્ડની કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નહોતું લોકડાઉનની અંદર તમામે તમામ દેશોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન કર્યું છે અને સેકન્ડ વેવ એ ઓલવેઝ આવો ડિઝાસ્ટર હોય છે મને ખબર છે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અહીંયા આપણે બધા જે બેઠેલા છે એમાંથી કોઈએ ને કોઈએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે પરિસ્થિતિ ગંભીર છે દુઃખદ છે હું કોઈને અહીંયા ડિફેન્ડ નથી કરવા માંગતી અમે સરકારની સંવેદના સાથે લોકોની સાથે છીએ મને મારા ભાઈ હેમાંગભાઈએ કહ્યું કે અમુક લોકોએ ઓક્સિજનના લીધે ગુજરાતમાં જીવ ગુમાવ્યો હેમાંગભાઈ હું આપની વાત સાથે સહેમત છું રાજસ્થાન બી મારા દેશનો જ અંગ છે ત્યાં લોકો ગુમાવી રહ્યા છે ડોક્ટર સાહેબની વાત સાથે સહેમત છું દિલ્હીની બી સ્થિતિ શું છે પણ અહીંયા આજે પક્ષા પક્ષીથી ઉપર જઈ એકબીજાનો હાથ પકડી આ દેશને આ યુદ્ધના સમયમાંથી બહાર કાઢવાની જરૂર છે અને બીજી વસ્તુ મને ખાલી એટલું જ કહું છે મદ્રાસ જે હાઈકોર્ટે આજે ચૂંટણી પંચને જે કહ્યું છે આજના આ સમયની અંદર હું ચોક્કસ માનું છું કે ચૂંટણીઓની જે રેલીઓ છે એના ઉપર આપણે પછીથી એની ડિબેટ કરીશું પણ જે પ્રધાનમંત્રી જે કહ્યું હતું વન નેશન વન ઇલેક્શન એવું જ હોવું જોઈએ એક દેશની અંદર એક જ વખત ઇલેક્શન થવું જોઈએ એના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન પાવર ઘણો બધો ખર્ચો ઘણું બધું બચી જાય છે અને મહેરબાની કરીને આ સમય તો બધા પક્ષો જોડે નથી એટલા માટે પછી તો અમારો ડાક પડી જાય તમે ભૂકા બોલાવી દો આ ધંધો નહીં કોઈ પણ પક્ષ હોય આજે મોદી છે કાલે બીજો આવે આ તો કઈ યુગો યુગો સુધી પણ ભૂકા બોલી જાય પછી પેટ્રોલ ના મારે 200 રૂપિયા ચૂકવવા પડે અને કોઈ જુએ જ નહીં પછી જયારે છેલ્લો વર્ષ રહીએ
ત્યારે પીપુડિયો આવે લોલીપોપ. આપણે વન નેશન વન ઓક્સિજન કરીએ. વન નેશન વન ઓક્સિજન તો જે જો અમારે એમને પ્રાઇમ મિનિસ્ટર ને એટલી રેલીઓ કરવાની જરૂર નથી હોતી. પ્રાઇમ મિનિસ્ટર છે એ પક્ષના કોઈ નેતા નથી હોતા. ઠીક છે, હવે એકાદ દસ મિત્ર હું લઈ લઉં, પણ મારી એક જ વિનંતી છે, તંતન મહિના લોકડાઉન નહીં પણ 8-8 દિવસના બે એવી રીતે લોકડાઉન, જેમ વાત કરી પરાગભાઈએ, બહુ જરૂરી છે. 15-20 દિવસ પછી એવી સ્થિતિ આવશે કે એક ઘર બાકી નહીં હોય. અને સાહેબ હોસ્પિટલો તો છે નહીં, એમ્બ્યુલન્સો છે નહીં. અને વાત એ સાચી છે કે એક સાથે 2 લાખ કે 3 લાખ દર્દીઓ આવે તો હોસ્પિટલો એમ્બ્યુલન્સ તો 800-900 હશે. એટલે કોઈ દિવસ આપણે પહોંચી નહીં વળીએ અને 15 દિવસમાં કોઈ એટલો મોટો આપણે આર્થિક નુકસાન પણ નહીં થાય. કે તમને એવું લાગતું છે કે જીએસટીની આવક ઓછી થઈ જશે, મેબી 15 દિવસનો નહીં. પીએમ કરમાં એક ખબર છે વેબસાઇટની કે પીએમ કેર ફંડમાં જે બાળકીએ, હવે એ વેબસાઇટ અત્યારે કે છે સાચી ખોટી ભગવાન જાણે, 5,000 રૂપિયો પોતાનો પોકેટ મની હોય ને એ તોડીને એ બાળકીએ આપ્યું હતું. અત્યારે ઓક્સિજનના ઘટના કારણે, ન મળવાના કારણે એનું નિધન થયું છે. સ્થિતિ જુઓ તમે, આપણે બધી વસ્તુઓ કરી પણ આ નથી કરી. એકાદ દર્શક મિત્ર લઈ લો. રસિકભાઈ દહેગામથી જોડાયા છે. જી રસિકભાઈ, નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. આપ સ્વસ્થ થવા બદલ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે વિશુદાન ગઢવીભાઈ ક્યારે ટીવી ઉપર અમને જોવા મળશે. વાહ, તમારી પ્રાર્થના જ મને ફળી છે. બરાબર, બિલકુલ રસિકભાઈ, તમારી પ્રાર્થના જ ફળી છે. બોલો બોલો. હવે આ પરિસ્થિતિમાં સરકાર લોકડાઉન લાવવામાં કેમ ગભરાય છે સમજણ નથી પડતી અમને સાહેબ. હા, વાત સાચી છે. બહુ જ દહેગામથી રસિકભાઈ ખૂબ અદભુત વાત કરી. ખૂબ ખૂબ આભાર. આ સ્થિતિમાં સરકાર માટે સારું છે જો લોકડાઉન નહીં લાવે ને. ભલે કદાચ એવું મને કોઈ કહેતા તો આપણે ખબર નથી બહુ કે બંગાળની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી લોકડાઉન આ તે ન થાય. કર્ણાટકમાં નાખ્યું, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ નાખ્યું છે, હું એમ કહું છું સારું છે. મહારાષ્ટ્રમાં નાખ્યું, બરોબર છે. એટલા માટે 8-10-15 દિવસથી કંઈ ફેર નથી પડતું. પણ સાહેબ, હજારોની સંખ્યામાં આ છે ને, 1 ને 7-7 ને 10-10 ને સંક્રમણ કરે છે, એટલે બહુ ખતરનાક છે. એક લીલાભાઈ પોરબંદર થી જોડાય છે. જી લીલાભાઈ, હલો. લીલાભાઈ, ટીવી નો અવાજ મ્યુટ કરી દેજો. હલો. હા, બોલો બોલો. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. સુદાનભાઈ. હા જી. જય માતાજી ભાઈ, તમે પાછા વી ટીવી માં આવી ગયા. તમને કોરોના ના અમને ઓલું છૂટું જોયું તું હમણાં ભાઈ, તમે આવતા નહીં. ભગવાન તમારે સારું થઈ જાય. બિલકુલ. બિલકુલ લીલાભાઈ, તમારા બધાના આશીર્વાદથી સાજો નરવો થઈ ગયો છું. ખૂબ ખૂબ આભાર. બધાને ચિંતા છે સાહેબ, અને મને એટલે જ ગર્વ થાય છે કે કરોડો રૂપિયા કમાવો તો એ કામ નથી આવતું, પણ લોકો તમારા માટે આટલી દુઆ કરતા હોય, એટલી પ્રાર્થનાઓ કરતા હોય. તો એક કબીરાનો જે વાક્ય છે કે જબ તું આયો ઈસ જગત મેં જગ હસે તું રોય, પર એસી કરની કરકે ચલો કે તું હસે જગ રોય. જ્યારે જીવ જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે બાળક છે એ રડતું હોય છે અને પેંડા વેચાતા હોય છે, જગ હસતું હોય છે. પણ એવા કામ કરીને જાઓ આ દુનિયામાંથી સાહેબ, જાવું તો બધાને છે. કામ એવા કરીને જાઓ કે જ્યારે તમે જાઓ ત્યારે હસતા જતા હો અને દુનિયા રડતી હોય. વિરામ બાદ આવી છે. વિરામ બાદ ફરીથી આપનો સ્વાગત છે. હવે મહાનુભાવોને વિનંતી કરીશ કે 1.25 મિનિટનો ટર્ન છે એટલે હું 2-4 કોલર પણ વધારે લઈ શકું. વિનોદભાઈ, બીજો ટર્ન તમારો. ઈશુદાનભાઈ, હવે જો સેકન્ડ વેવ તો આવી ગઈ અને ડોક્ટરો એમ કહે છે કે થર્ડ વેવ ફોર્થ વેવ પણ આવી શકે છે,
તો એના માટેની આપણી શું તૈયારી છે, એના માટે શું પ્રોબ્લેમ આવી શકે, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, એના વિશે આપણે વિચારવા ના જોઈએ? એના માટે શું આપણે સેન્ટ્રલ લેવલ, નેશનલ લેવલ, સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ કેમ ટીમ ના બનાવવી જોઈએ? આમાં આપણે જન ભાગીદારી જરૂરી છે. એકલા સરકાર કે સરકારી અધિકારીઓ કે ડોક્ટર ઉપર ના છોડી શકાય. સિચ્યુએશન ખૂબ ગંભીર છે. ઇન્ડસ્ટ્રીઝ છે કે સમાજસેવી સંસ્થાઓ છે, ડોક્ટર્સ છે, બધાએ ભેગા મળીને પોતપોતાનું કન્ટ્રીબ્યુશન આપીને ત્રીજી વેવમાં શું જરૂર પડશે આપણે એના વિશે અત્યારથી તૈયારી કરવી પડશે, અત્યારથી વ્હાઇટ પેપર કરવી પડશે. એક ટીમ જે અત્યારે લડી રહી છે વોર્ડની જેમ, એક ટીમે અત્યારે ફ્રન્ટ પર આવીને લડવું પડશે અને એક બીજી ટીમે પાછળથી ત્રીજી વેવ આવે તો એના માટે શું તૈયારી જરૂરી છે, એના માટે તૈયારી અત્યારથી કરવી પડશે. ખાસ કરીને પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ જેની આપણને ખૂબ અછત છે, એના માટે એની આખી એક બટાલિયન કેવી રીતે ઊભી કરવી પડશે એના વિશે ચોક્કસ વિચારવું પડશે. ડોક્ટર નહીં હોય તો એ ડોક્ટર તો 100 કે 200 ટેલિમેડિસિન એનાથી કરી શકશે, પણ ઓન ગ્રાઉન્ડ જે નર્સિસ છે, આપણા ઓક્સિજન છે, હવે ઓક્સિજન પ્લાન્ટ લગાડી શકો, પણ ઓક્સિજન ટેકનિશિયન ક્યાં છે આપણી જોડે, એ કોણ ઓપરેટ કરશે? એનાથી મોટું તમને કહું, આજે આપણે ધડાધડ ઓક્સિજન પ્લાન્ટ તો મૂકી દઈશું, ઓક્સિજનની પાઇપલાઇન છે એનું ઓડિટ, એનામાં કોઈ ખામી આવી, કાલે ઉઠીને ભગવાન ના કરે એને ઓક્સિજન લીક થયું, એના લીધે જે એક્સિડન્ટ થશે એના માટેનું શું તૈયારી છે, એ બધી જે બેકએન્ડની તૈયારી છે એના વિશે પણ બહુ જરૂરી છે. એના વિશે આખી એક કંટ્રોલ રૂમ, એક આખી વિનોદભાઈ એક ટીમ તૈયાર કરવી પડશે. બિલકુલ વિનોદભાઈએ બહુ અદભુત વાત કરી કે આગામી પ્લાન આ કરવું પડશે. મિત્રો, મારી ડોક્ટરોને, હોસ્પિટલો વાળાને, તમામને વિનંતી છે કે ખેડૂતની જેમ, મારા ખેડૂતની જેમ બને. ખેડૂતે આજે પણ ઘઉંના ભાવ 300 કે 350 રાખ્યા છે સાહેબ, એને 5000 નથી કર્યા. જો 5000 અત્યારે પણ ખેડૂત કરી દે તો તમે શું કરી શકો? આજે મારે વિનંતી છે કે અછત થશે બધાની, પણ કુદરતને ધ્યાનમાં રાખી તમારા સંતાનને એનો બદલો મળશે સાહેબ. તમે યાદ રાખજો કર્મનો સિદ્ધાંત. ભગવાન આજે તમે મદદ કરશો, રૂપિયામાં નહીં પડો, કોઈને પૈસા હોય કોઈને ના હોય, 5 જગ્યાએ 5માં તમે ફ્રી કન્સલ્ટન્ટ કરી દેશો તો તમારું કંઈ જશે નહીં, પણ એ 5 લોકોને સાહેબ રૂપિયા નહીં હોય ને એનો એનો જીવ બચી જશે ને એના આશીર્વાદ તમને કેટલા મળશે. મારે આજે વિનંતી કરવી છે તમામને, જેટલા જેટલા કોરોના વોરિયર્સ છે સાહેબ, એક મારી આપને એ હાથ જોડીને વિનંતી છે કે આ ઈશ્વરે તમને ને મને એક મોકો આપ્યો છે સેવા કરવાનો. આજે કમાવતા, આજે કદાચ 2 મહિના નહીં કમાવતો વાંધો નહીં, ઘણા બધી ટેબ્લેટોના ભાવ વધારી દેતા, ઉદ્યોગપતિઓ વધારી દીધા. મારી આપને વિનંતી છે સાહેબ, વિચાર કરો, આરટીપીસીઆરના 4500 રૂપિયા લેતા હતા, આજે આજે 700 રૂપિયા આવ્યું છે. મારી વિનંતી છે કે રાજસ્થાન સરકારે 350 કર્યા હતા, આપણે 350 ન કરી શકીએ સાહેબ? પ્રજા માટે તમે સામેથી કરો, સરકાર કદાચ તમને નહીં કહે, ખબર નહીં કેમ. મારી વિનંતી છે ગુજરાત સરકારને, 350 ન કરાવી શકાય? આજે સાહેબ ખિસ્સામાં 500 રૂપિયા નથી નીકળતા, અને એના ઘરમાં સાહેબ બીમાર પડ્યું હશે, તમે વિચાર કરજો કે એ પીડા, અને એ પીડામાં તમે જયારે મદદ કરશો ને સાહેબ, ઈશ્વર તમને એના લાખ ગણું કરીને આપશે. એટલે મારી હાથ જોડે વિનંતી છે કે આજે હાથ સાહેબ લંબાવજો. એકાદ દર્શન મિત્ર લઈ લઉં, ધ્રુવિલભાઈ જોડાય છે. જી ધ્રુવિલભાઈ. અરે હેતુદાનભાઈ, સુરત થી ધ્રુવિલભાઈ નું જય માતાજી. જય માતાજી, બોલો બોલો. તમારી તબિયત બહુ સારી છે, તમે જોઈને આનંદ થયો. વાહ વાહ વાહ, તમારા બધાના આશીર્વાદ. હવે સુરત ની અંદર આજે સિવિલ હોસ્પિટલ ને સિમિલ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે, ગતિ લેવાનું બંધ કર્યું છે. હું કામ ઓક્સિજન ની ઘટ છે, આ સરકાર શું કરવા બધી છે? સુરત માં લોકડાઉન ની 7 દિવસ ની સરકાર જરૂર છે ને આ સરકાર કરતી નથી, એનું કારણ શું? હું આ ભાજપ ના બેઠેલા નહીં પણ ભારતીય જનતા પાર્ટી ને પૂછવા માંગુ છું. વાહ, બહુ સાચી ધ્રુવિલભાઈ એ વાત કરી, ખૂબ ખૂબ આભાર. હોસ્પિટલો તમે બંધ કરી દીધી છે, હજી લોકડાઉન નથી કરતા. અને હું એમ કહું છું, કદાચ મજૂરો માટે આપણે વિચારીએ તો 5000 રૂપિયાના ખાતામાં નાખી દઉં સાહેબ. આમે ટેક્સના પૈસા આવ્યા છે, સીએમ ફંડમાં આવ્યા છે, પીએમ કેર ફંડમાં આવ્યા છે, સીએમ કેર ફંડમાં આવ્યા છે, અને ના હોય તો ઉદ્યોગપતિઓમાંથી લઈ લો વધારે. આજે દરેક વસ્તુમાં સાહેબ વીટીવી અવાજ ઉઠાવવું પડે છે, કે અદાણીને તમે એરપોર્ટ આપ્યો, એને પાર્કિંગ ચાર્જમાં લૂંટ ચલાવી વીટીવી ઉઠાવ્યું, ફરીથી જોકે પાછું એ કરી દીધું, પણ કદાચ ન ઉઠાવીએ તો આ સ્થિતિ ન હોવી જોઈએ. તમારે ધ્યાન રાખવાની છે, અમે તમને મેનેજર બનાવ્યા છે સાહેબ, તમારો ફરજ છે, ત્યારે સરકાર તમારા હાથમાં છે, અમે તમને પગાર આપી છે. એક પણ અધિકારી કે નેતાનો 1 તારીખે નથી થવા દેતા સાહેબ, અમને પગાર ચૂકવી દઈએ તમને, તમે શું કરો છો ખબર નહીં. દિલીપભાઈ અમદાવાદ થી જોડાય છે. દિલીપભાઈ. હા, જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી, બોલો બોલો. જય માતાજી સાહેબ. જી
તમને આટલા 10 દિવસ પછી જોઈને મારી છાતી ગદગદ ગદગદ ફૂલી ગઈ સાહેબ. વાહ 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 સાહેબ, તમારા આશીર્વાદ, શુભકામના. અમારા અમારા આશીર્વાદ ફળી ગયા. હા બિલકુલ, અમે તમને ફરી વાર જોઈ શક્યા સાહેબ. મારો એક જ પ્રશ્ન છે સાહેબ, કે હાઈકોર્ટે જે સ્ટેપ લીધું છે કે જવાબદાર ચૂંટણી પંચ, આ બધા જ નેતાઓ ચૂંટણી પંચ ને જવાબદાર ઠેરવે છે, પણ અમલવારી કરનારા તમામ પક્ષના નેતાઓ જેઓએ બે ફામ ભીડ જમા કરી છે, જેઓએ ક્રિકેટ મેચ રમાવી છે, જેઓએ કુંભ નો મેળા નું આયોજન કર્યું છે સાહેબ, અહીંયા દીવ ફાટી જાય છે કે જે દો ગજ કી દૂરી માસ હૈ જરૂરી, જે ફાડ ફાડ કરતા હતા એ આજે ક્યાં ગયા, એમણે જ ઉલ્લંઘન કર્યું છે સાહેબ. અને એ જ નેતાઓને હું મારી માગણી છે, હું પબ્લિક તરીકે માગણી કરું છું કે એમણે જે વાત કરી માનવ વધની, હું તો ત્યાં સુધી કહું છું, માગણી કરું છું કે એ લોકોની સેલરીની રિકવરી કરો, કારણ કે 100 રૂપિયા પેટ્રોલનો ભાવ થયો તો આ લોકોએ દેશ હિતની પથારી ફેરવી, એ લોકોએ એમના ગોદી મીડિયા વોટ્સએપ એમણે આ ચાલુ કર્યું કે દેશ હિતમાં તમારો ફાળો જશે. અરે ભાઈ, તમે આ બધું કરો છો એટલે ફરીથી ટેક્સ આવશે પબ્લિક માટે? નોનસેન્સ. બહુ સાચી વાત કરી દિલીપભાઈ, તમારી પીડા હું સમજી શકું છું, એટલે તમારી પીડા મારામાં ક્યારેક આવી જાય છે. ખૂબ ખૂબ આભાર, પણ બહુ અદ્ભુત એમણે વાત કરી. અને હું તો બધા મીડિયાને પણ કહીશ, અધિકારીઓને કહીશ, નેતાઓને કહીશ, કુદરત તમને મને માફ નહીં કરે જો સાચી પરિસ્થિતિ નહીં બતાવી. દલાલી કરવા માટે આપણું સર્જન નથી થયું, કોઈની હાજી હાજી કરવા માટે સર્જન નથી થયું. તમે સાચું ન બોલી શકો એ દિવસ તમારો પત્રકારત્વનો દિવસ નથી, એવું હું સ્પષ્ટપણે માનું છું સાહેબ. અને જે દિવસે એ ન થાય તે દિવસે આપણે ખુરશી છોડી દેવી પડે, કારણ કે એ આપણો ધર્મ આપણે કહીએ છીએ. જેમ ડોક્ટરનો ધર્મ છે કે દર્દી ખણસતો હોય અને ડોક્ટર એમ કે રૂપિયા લઈ આવો, તો હું એમ કહું છું એ જ ઘરે ભગવાન 2 વર્ષની અંદર એનો દીકરો કે દીકરી કે એનો એને પત્ની બીમાર પાડીને એ જ પરિસ્થિતિ લાવશે, કારણ કે ડોક્ટરનો ધર્મ છે બચાવવાનો, રૂપિયા લેવાનો નથી. રૂપિયા તો પછી આવી જાય, દરેકનો ધર્મ છે, પત્રકાર તો એવો જ ધર્મ છે. પરાગભાઈ, તમારી પાસે આવવા માંગી 6 મિનિટ. જી, હવે પહેલી વાત તો હમણાં જે મિત્રએ જે બારગામથી ફોન હતો, એક દર્શક મિત્રનો, મેં એક નાની એવી કવિતા આ દેશના રાજકીય નેતાઓ ઉપર લખી છે કે સામસામા લડે એવા દેખાડે દુશ્મનાવટ ભારી, ભેગા બેસીને ભાગ બટાયમાં એની આવડત સારી. લોકહિત અને જનહિતની વાતો કરે છે, કામ કરે છે કાળા, જોવે છે સમજે છે છતાં પ્રજાને મોઢે છે તાળા. હે ભારત માતા, હે ઈશ્વર, તે કેવા દે દીધા આ ભારત માતાના. આ પરિસ્થિતિ અત્યારે આપણી સામે છે. હવે મૂળ વાત ઉપર આવીએ કે જો, હલો, જી જી, મારો અવાજ સંભળાય છે? જી સંભળાય છે. ફોન પાછો કપાઈ ગયો લાગે છે. જી જી સંભળાય છે પરાગભાઈ, ચાલો. હલો, હા, જો લોકડાઉન કરવામાં આવે તો કદાચ સરકારને જીએસટી ની આવકમાં તકલીફ થાય એવું માનીએ છીએ, પણ ખરેખર એવું નથી. છેલ્લા 1 વર્ષમાં જીએસટી ની આવકમાં સતત વધારો જ થયો છે, એટલે કોઈ તકલીફ જેવું નથી. બીજું, 15 દિવસનું લોકડાઉન થશે તો ઉદ્યોગો એના કારીગરોને સાચવી લેશે, દરેક માણસો પોતાના માણસોને સાચવી લેશે, વેપારીઓ પણ સાચવી લેશે, કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા નથી. ભૂતકાળમાં આપણે જે 1.5-2 મહિનાના લોકડાઉનનો અનુભવ કર્યો એના ઉપરથી આપણે ઘણું આયોજન શીખી ગયા છીએ. મૂળ વાત એ આવે છે કે સંવેદના જે છે, સાચી સંવેદના, એ લોકડાઉનનું અમલ કરવાથી થશે. બિલકુલ, બહુ જ સાચી વાત કરી પરાગભાઈ. જે વાત આપે કરી, જે પરિસ્થિતિ છે પ્રજામાં પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારી પાસે 2 વોટ્સએપના મેસેજ આવ્યા. એક મેસેજમાં એવું બતાવવામાં આવ્યું કે ભાઈ, સ્મશાનમાં જે આગ લાગી છે એ બતાવવામાં આવે છે, કબ્રસ્તાનના ફોટા કેમ નથી બતાવતા? આ સમય આ કરવાનો છે?
બીજો એક મેસેજ એવો આવ્યો કે અવડી મોટો દેશ છે, 130 કરોડ ની જનતા છે, એટલે વહીવટ ગોઠવવામાં તકલીફ પડે. તો તમે ચૂંટણી લડવા નીકળ્યા ત્યારે 130 કરોડ નો દેશ છે એ તમને ખબર નહોતી? આ પણ પ્રશ્ન છે. ગદર્ભો મોકલી દે છે, ગદર્ભો ફોરવર્ડ કરતા રહે છે. મારે દુઃખ સાથે કેવું પડશે કે તમે પણ પાપના ભાગીદાર બનશો જો આવા મેસેજો કોઈની લાશો ઉપર રમતા તમે ફોરવર્ડ કરશો. તો કોઈ પણ હોય, કોઈ પણ પક્ષ ના હોય, આવી રીતે તમને ફોરવર્ડ કરશો કોઈ પણ પક્ષને બચાવવાનું કે કોઈ પણ વ્યક્તિઓને બચાવવાનું, તો તમે પણ પાપના ભાગીદાર બનશો, બનશો બનશો, તમારા ઘરે પણ આગ લાગશે. આ કર્મનો સિદ્ધાંત કહે છે, હું નથી કહેતો. ઈશાનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. અને એક વસ્તુ એ પણ સમજવાની, તમે પાર્ટી તરીકે મૂકજો, તમારી આમ આદમી પાર્ટી તરીકે, પણ મારો એક સવાલ છે, ઓક્સિજન લેવલ કેટલા સુધી, મતલબ કે 6 દિવસે કે 12 દિવસે કે 15 દિવસ થયા હોય તો શું હોવું જોઈએ? જો સર, સૌથી પહેલા તો અત્યારે દિલ્હીમાં કેજરીવાલની સરકાર તમામ ગુજરાત રાજ્ય હોય કે પશ્ચિમ બંગાળ હોય કે રાજસ્થાન હોય કે પછી મહારાષ્ટ્ર હોય, તેની જેમ દિલ્હીમાં પણ અત્યારે હાલત ગંભીર છે. અને તેવામાં એક દિલ્હી સરકારની જવાબદારી તરીકે તેમણે તમામ એવા પગલાં લીધા છે જેને કારણે સંક્રમણને ઘટાડી શકાય, ટેસ્ટની સંખ્યા વધારી છે જેથી વધુમાં વધુ લોકોને વહેલા આઈડેન્ટિફાઈ કરી અને તેના ઓક્સિજન જાણી અને તે પ્રમાણે એ લોકોને આઇસોલેટ કરી અથવા તો એ લોકોને બાયફર્કેટ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો માટે અત્યારે દિલ્હીમાં જે યુદ્ધ ધોરણે કામ ચાલી રહ્યું છે તે માટે દિલ્હી સરકારની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. હવે એક ડોક્ટર તરીકે હું આપનો જે સવાલ છે તેનો જવાબ આપીશ કે સૌથી પહેલા તો કોરોનાની પેટર્ન એક ન્યુમોનિયા છે. ન્યુમોનિયાની પેટર્ન 21 દિવસની હોય, એમાં પહેલા 7 દિવસ ચેપના લક્ષણો હોય કે જેને આપણે એવું કહેવાય ઇન્ફેક્ટિવ ફેઝ, અને ઇન્ફેક્ટિવ ફેઝમાં લક્ષણો સામાન્ય હોય, હાથ પગ દુખે, શરીર દુખે, અનઇઝીનેસ લાગે, કમરમાં દુખાવો થાય, થોડું ગળામાં ખારાશ આવે, તાવ આવે, આવા ટાઈમે ઓક્સિજન જનરલી નોર્મલ હોય, એટલે દર્દીને એવું લાગે ના ના આ તો સાજા શરદી ઉધરસ છે, આપણે ચાલશે જવા દઈએ, અને પછી તાવ અચાનક 2-3 દિવસ પછી જતો રહે, દર્દીને એમ થાય કે અમે સાજા થઈ ગયા. અને પછી જે એનો ઇન્ફેક્ટિવ મારી ઇન્ફ્લામેટરી ફેઝ એટલે કે એની અંદર સોજાનો ફેઝ ચાલુ થાય કે જે ડે 6 થી ડે 12, કોરોનામાં 6ઠ્ઠા દિવસથી 12મો દિવસ હંમેશા ડેન્જરસ હોય, અને તેવા ટાઈમમાં ઓક્સિજન લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને દર્દીને 14 દિવસ પછી રિકવરી ચાલુ થાય એવું હોય, અપ્રોક્સ એવું કહીએ તો એ સોજો ધીમે ધીમે ઓછો થાય, સાઇટોકાઇન સ્ટોર્મ ઘટે, તો ઓક્સિજન લેવલનું ત્યારે માપણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. દર્દીને જ્યારે ઓક્સિજન અચાનક ઘટવા માંડે એટલે દર્દી પેનિક થઈ જાય, તો આવા ટાઈમમાં જો એમને શાંતિથી ઊંડા ઊંડા ધીમે ધીમે શ્વાસ લીધા હોય તો તેમના માટે ખરેખર રાહત છે. કારણ કે એક સિમ્પલ વસ્તુ છે, આપણે હાથ સતત ઉપર રાખીએ તો અમુક વખત પછી એ થાકી જવાનો છે, એવું જ ફેફસાનું છે. તમે સતત જો જોર જોરથી ઊંડા ઊંડા શ્વાસને બદલે ખાલી ખાલી ફટાફટ શ્વાસ લેવાની કોશિશ કરશો તો તમારા ફેફસા જલ્દી થાકી જશે. અને ઓક્સિજન લેવલની જે ઇમ્પોર્ટન્સ છે, તો પહેલા 6 દિવસમાં કદાચ ઓક્સિજન ઘટતો નથી, પણ એવામાં દર્દી હંમેશા એવું નિગ્લેક્ટ થાય છે, એને સિમ્ટમ્સ નથી ખબર પડતી, દર્દી મોડા જાગે છે, દર્દી મોડા ડોક્ટર પાસે જાય છે, અને જ્યારે દર્દી ડોક્ટર પાસે પહોંચે ત્યારે ઓલરેડી ઓક્સિજન ઘટેલું હોય છે. 6ઠ્ઠા દિવસે ઘટેલું ઓક્સિજન ડેન્જરસ છે. કેટલું? 6ઠ્ઠા દિવસે આપણા માટે કટ ઓફ વેલ્યુ 93-94 હોવી જોઈએ. જો 93-94 ઓછું છે 6ઠ્ઠા દિવસે, તેનો મતલબ એ કે હજી તો એ પ્રોગ્રેસિવ સ્ટેજમાં છે. 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો દિવસ, 10મો દિવસ એમાં તો હજી ઓક્સિજન હજી કદાચ ઘટી શકે. તો તેવા ટાઈમમાં એમને પ્રોપર ઓરલ દવાઓ, જેમ કે કદાચ અમે લોકો એલોપેથી ડોક્ટર્સ છીએ એટલે અમે એમને એવું કહી શકીએ કે ઓરલ પેરાસિટામોલ છે, ઓરલ ફેબીફ્લુ છે, ઓરલ સ્ટીરોઇડ છે, તો આ બધી દવાઓથી એટલીસ્ટ આપણે કંટ્રોલ જો કરવામાં આવે તો એનાથી ઘણા સારા રિઝલ્ટ આવે, તેના માટે હોસ્પિટલમાં જવાની જરૂર નથી. પરંતુ જો ઓક્સિજન 6ઠ્ઠા દિવસે ઘટી રહ્યું છે તો તેના માટે એલાર્મ રહી, ઘરે એકદમ સરસ પ્રોપર આઇસોલેટ થઈ ઓક્સિજનની થોડીક વ્યવસ્થાનું જોઈ લઈ અને આ કરીએ. પરંતુ જો એ વસ્તુ 14મા 15મા દિવસે ઓક્સિજન 92-93-94 રહેતું હોય તો તેવા દર્દીઓને દાખલ થવાની જરૂર નથી. તેમાંથી પછી જ્યારે રિકવરી ફેઝ ધીમે ધીમે આવતો હોય તેવામાં તો સાઇટોકાઇન સ્ટોર્મ થઈને લંગ્સને ડેમેજ કરીને જતું રહ્યું છે, તો હવે તેમાંથી હવે જો રિકવરી થતું હોય તો તેવા દર્દીને ફક્ત ને ફક્ત સારી ટ્રીટમેન્ટ, સારી સારવાર, સારી ફિઝિયોથેરાપી, સારી સપોર્ટ, એટલે 90-91 સુધી આપણે એટલીસ્ટ એવું કહી શકીએ કે જો એ ડે જો 6ઠ્ઠો છે તો કેરફુલ, પરંતુ જો ડે 14મો છે તો પછી એમાં પછી હવે ચાન્સીસ ઘટવાના ઓછા છે. હવે દર્દી રિકવરી તરફ જઈ રહ્યો છે અને હવે દર્દીને 85થી નીચે કે હોસ્પિટલમાં, હોસ્પિટલમાં હું ચોક્કસ કહીશ કે એમાં દિવસ ઉપર છે સર. જો દર્દી કોઈ ટ્રીટમેન્ટ નથી લીધી અને 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા દિવસે જો 85 થઈ ગયું છે તો એમને તાત્કાલિક ઇન્જેક્શનમાં સ્ટીરોઇડ, અને એકલું રેમડેસિવિર ટ્રીટમેન્ટ નથી કરતું, લોકો એમ કે રેમડેસિવિર ભગવાન છે, પરંતુ રેમડેસિવિરની સાથે સાથે તમામ એવી એન્ટીબાયોટિક થઈ, સપોર્ટિવ ટ્રીટમેન્ટ થઈ, સ્ટીરોઇડ થયું, આ બધી દવાઓ પણ એટલી જ જરૂરી છે, ઓક્સિજન પણ એ સપોર્ટ છે. તો આ બધી દવાઓનું કોમ્બિનેશન કરી અને જો સારી સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો દર્દીઓના સાજા થવાના ચાન્સ છે. પરંતુ અત્યારે જે જગ્યાએ રીતે આવી દર્દીઓ આમ એકદમ પેનિક સિચ્યુએશન ઉભી થઈ જાય છે, કારણ કે શરૂઆતમાં નિગ્લેક્ટ કર્યું હોય, અવગણ્યું હોય,
અને પછી જયારે પાછળથી એકદમ પેનિક સિચ્યુએશન આવે, પેનિક બટન દબાઈ જાય છે, અને પછી જે આ લોકો હોસ્પિટલ તરફ રશ કરે છે, તેને કારણે પણ એક અર્થવ્યવસ્થા ઉપર જે વ્યવસ્થા ઉભી થયેલી છે તેની ઉપર તકલીફ પડે છે. એટલે એમનું માનીએ તો 90-91 જો 14માં દિવસ પછી હોય તો તમારે બહુ ડરવાની જરૂર નથી, સુધરવાની સુધારો થશે. અને 85 ની આસપાસ છઠ્ઠા દિવસથી શરૂ થાય 12માં દિવસ, એટલું જ ધ્યાન આપણે રાખવાનું છે વધારે. બિલકુલ. અને થોડુંક તો તમે ઊંડા શ્વાસ લો, તમે નાસ લો, ઊંડા સુવો. હા, ઊંડા સુવો, બરોબર. આ બધું કરજો મિત્રો, એ બહુ જરૂરી છે. એટલે અને ઉલટા સુઈ અને એમાં તમે નાસ લેશો તો મને લાગે છે કે એનાથી એક બે પોઈન્ટ આગળ આવે છે. ને હરતો ફરતો દર્દી હોય તો કોઈ ચિંતા નથી, પણ મને ત્યાં સુધી કોરોનામાં આરામ કરે એવા દર્દીઓ વધારે સારી રીતે જલ્દી બહાર આવે છે, રાધર દેન હરતા ફરતા. ઓકે, એટલે આરામ વધારે કરવાનો. કોરોનાની ત્રણ જ દવા છે, આરામ, પાણી અને આપણે ફેબીફ્લુ કે રેમડેસિવિર કે સપોર્ટ ટ્રીટમેન્ટ. ઓકે, એટલે પાણી વધારે પીતા રહેજો. બિલકુલ, 4 થી 5 લિટર છે, 4 થી 5 લિટર રોજે પીવું જોઈએ. એક નાનકડા વિરામ બાદ તુરત આવીશ, ક્યાં જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક એક મિનિટ મને માનુભાવ નિયમકભાઈ. હા, સકારાત્મક વાત કરીશું આપણે, નકારાત્મક મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ના લે કોઈ પણ વાતને. સૌ પ્રથમ તો રાહુલજીએ જ્યારે પણ કીધું હતું જે પણ વસ્તુ એ પાછળથી સરકારે કરવી પડી. મનમોહન સિંહે કીધું પછી સરકારે એમની મજાક કરી, સરકારના મંત્રીઓએ. એ એક બહુ દુઃખદ બાબત હતી. જ્યારે સકારાત્મક બાબતની વાત હોય છે ત્યારે રાહુલજીએ જ સૌથી પહેલાં રેલી રદ કરવાની વાત કરી અને પછી બીજા પક્ષોએ કરવી પડી. આજે ગુજરાતની અંદર તમે જુઓ કે કોંગ્રેસ પક્ષ પોતાની રીતે આજે પરેશભાઈ ધાનાણીએ અમરેલીની અંદર ઓક્સિજનના બાટલાનું વિતરણ ચાલુ કરી દીધું. અમિતભાઈ ચાવડાથી લઈને અમારા ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ છે, સિવિલની મુલાકાત છે, લોકલક્ષી કાર્યો કરવાના ચાલુ કરી દીધા. હું તો એમ કહું છું કે અમારી જે કોંગ્રેસની હેલ્પલાઇન છે 90-99-90-22-55 એની ઉપર સતત ફોન આવતા હતા. એમાં અમને પણ ખબર છે કે ઓક્સિજન કે વેન્ટિલેટર જેવી વ્યવસ્થા એ સરકારને આધીન છે, અમે એમાં મદદ કરી શકીએ, પરંતુ અમે એમાં કંઈ વધારે નહોતા કરી શકતા. પરંતુ જ્યારે અમારા પ્રદેશ પ્રમુખને ખબર પડી ત્યારે એમણે પોતે એક સ્પેશિયલી પ્લાઝમા ડ્રાઈવ ચાલુ કરાવડાવી અને પ્લાઝમા જેને જોઈએ છે એને પ્લાઝમા સિકલ્સ છે એને પણ આ લોકોએ અમે લોકોએ એક ડ્રાઈવ ચાલુ કરી છે. હું તો વિનંતી કરું ઈશુદાનભાઈ આપને પણ કે જે લોકોને 28 દિવસ થાય મારા સહિતના એ દરેકે ગુજરાતની અંદર પ્લાઝમા આપે. પ્લાઝમા પણ બીજું રેમડેસિવિર તરીકે કામ કરે છે. અને બીજી તમે જે અગત્યની વાત કરી એક 30 સેકન્ડ કે શ્રદ્ધાબેને જેમ રાજસ્થાનની વાત કરી તો હું સકારાત્મક વાત કરું છું. 350 રૂપિયા જે રીતે કર્યા એ રીતે આપણે પણ અહીંયા 350 રૂપિયા કરવા જોઈએ. અને બેને જે છેલ્લું કીધું એ બિલકુલ ખોટી વાત છે. પીએમ કેરમાંથી કોઈ પણ રાજ્યોને કોઈ પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે પૈસા આપવામાં નથી આવ્યા. જો ગુજરાતને આવ્યા હોય તો ગુજરાતમાં સરકારે ક્યાં ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો મને કે માટે ખોટી માહિતી ના ફેલાવી જોઈએ એ પણ અહીંથી હું વિનંતી કરું છું. ચલી એક મિનિટ. ઈશુદાનભાઈ બધી વાતો થઈ છે, આમાંથી નીકળવું એ ખૂબ જ જરૂરી છે. બધાને ખબર છે કે SMS નું નામ છે, પણ જે વેક્સિનેશન ડ્રાઈવ છે, મારી તમામ લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે 1 મે થી 18 વર્ષથી ઉપરના જે આપણા બાળકો છે એ બધાનું ગુજરાત સરકાર વેક્સિનેશન ફ્રી કરવા જઈ રહી છે. આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આપ જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ ઉપર વેક્સિનેશનની તમામે તમામ સુવિધાઓ છે, ત્યાં જઈ અને વેક્સિનેશન લો. એનાથી એક તો જો આપ પહેલા તો બાળકો હોય છે જે આ લોકો બહાર ફરતા હોય છે અને એ સુપર સ્પ્રેડર બનતા હોય છે, એટલે પહેલા વેક્સિનનો ડોઝ આપ લઈ લો જવાબદારીપૂર્વક, પછી બીજો ડોઝ લઈ લો અને તમામે તમામ લોકો પોતાના ઘરના તમામે તમામ સભ્યોને વેક્સિન અપાવે એવી નમ્ર હાથ જોડીને આપણે વિનંતી કરું. બહુ સાચી વાત છે. મેં પણ એક વેક્સિનનો ડોઝ લીધો હતો એટલે જ કદાચ મારા શરીરને એન્ટીબોડી ક્રિએટ થયું હશે ને એટલે મને બહુ લોડ નથી પડ્યો. પણ તમારા આશીર્વાદ, માતાજીની કૃપા, ઈશ્વરની કૃપા. અને એક વાત મિત્રો એક એવી છે કે માની લો કે જ્યારે કોરોના આવે છે ત્યારે હોસ્પિટલ કદાચ તમે ન જઈ શકો, ન મળી શકો, તો ઘરગથ્થુ ઉપચાર કરજો, નાસ લેજો. મેં આ લીધું છે એટલા માટે કહું છું કે બામ સૂંઠ થોડી નાખી, અજમો નાખી અને તમે એને ગરમ કરી અને એની નાસ લો તપેલીમાં, અથવા તો નેબ્યુલાઇઝર હોય તો એનાથી નાસ લો. લીંબુના પાણી, લીંબુના 2 ટીપા તમે નાકમાં નાખી શકો, એનાથી ખૂબ સારું રહેશે. સાથે સાથે પેનિક ન થાઓ, આવી ગયા પછી એની સાથે લડવાનો છે, કશું નહીં થાય તમને. તમે સારા કર્મ કર્યા હશે સાહેબ, કશું નહીં થાય. એટલે અને આશા રાખીએ કે સરકાર છે લોકડાઉન માટે વિચારે 15 દિવસ માટે, કારણ કે સમય છે એ મને, હું આ પીડા જોઈ નથી શકતો એટલા માટેની વાત છે. શ્રદ્ધાબેન, હેમંગભાઈ, ઈર્શાનભાઈ, વિનોદભાઈ અને પરાગભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાય ન જોડાઈ શકે એમનો પણ આભાર. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો VTV ન્યૂઝ.